વાલા ભક્તો, આપણે વડતાલમાં એક મહિનાથી માધવદાસ સ્વામીનો ગ્રંથ શ્રીમદ શ્રી હરિકૃષ્ણ ચરિતામૃત સાગરની કથા સાંભળતા હતા. રાતે રાતે એ જ કથાને આગળ લઈ જઈશું આ શિબિરમાં બપોર પછીના સેશનમાં. માટે બધાએ ભગવાન શ્રીહરિનું ધ્યાન ભજન કરતા રહેજો. બીજું કાંઈ ના થાય તો ખાલી મુખમાં સ્વામિનારાયણ 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 સતત મંત્ર જાપ ચાલુ રાખો અખંડ. જુઓ તો ખરા, મહારાજના મહામંત્રના જપનો ચમત્કાર તો જુઓ. હૃદયમાં રહેલી બધી વાસની કાળપ બળી ન જાય તો કહેજો. અંતર આત્મા શાંતિથી ભરાઈ ન જાય તો કહેજો. કામ ક્રોધ લોભ મદ મોહનો અંદર જે તાપ છે એ બધો શમી ન જાય તો કહેજો. શરત એટલી છે, સ્વામિનારાયણ 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 શરૂ જ રાખજો. આ શિબિર છે, ઉત્સવ મહોત્સવ મહામહોત્સવ કંઈ નથી. આ તો મહામહોત્સવનો મંડપ છે એટલે બધું હાઈ ફાઈ લાગે. વળી 11-11 શિબિર એકત્રિત થઈ છે. મોટા મોટા સદગુરુ અને સંતો બધાએ આ શિબિરમાં પોતપોતાની શિબિરો સાથે પધાર્યા છે. એનો આ નવ્ય ભવ્ય અલૌકિક ઐતિહાસિક માહોલ છે. પરંતુ ભગવાનને સંભાળવામાં, ભગવાનમાં ધ્યાન દેવામાં, ભગવાનનું સ્મરણ કરવામાં, ભગવાનને પ્રેમ કરવામાં જો આપણે ઊણા ઉતર્યા તો ખોટ તો આપણે જ છે, બીજા કોઈને નથી. ભગવાન સંભાળવા માટે બધા રેડી તૈયાર છો? જાગ્યા ત્યારથી અત્યાર સુધી અખંડ ભગવાન સંભાળ્યા કે બીજું ત્રીજું કર્યું તું? બીજા કંઈ ધંધા કર્યા હતા? ગડબડ ગોટાળા, ભગવાન બોલીને બીજે ક્યાંય ધ્યાન દીધું તું? ઇન્દ્રિય અંકણની વૃત્તિ બીજે લઈ ગયા હતા? હોય એવું બોલજો. અહીં આપણે શું કામ આવ્યા છીએ? ભગવાનમાં જોડાવા. શું કામ? ભગવાનમાં અને આપણે બીજે જોડાઈએ, કેટલું બધું ખોટું કહેવાય, કેટલું બધું પાપ લાગે. આવી પાવનકારી વડતાલની ધરતી અને માં ગોમતીનો કિનારો, આય ભગવાન સંભાળો પ્લીઝ. આય બીજું સંભાળાય જ નહીં, મરી ગયા જો બીજું યાદ આવે તો. બૈરા છોકરા, ખાવું પીવું, મારું તારું, હું તું, આ તે, ઓલું પહેલું તેલું, જેટલું આપણે કરશું એટલું નુકસાન ઘર આંગણે રહેશે. ક્યાં રહેશે? ક્યાં રહે? ઘર આંગણે રહે. માટે શું કહ્યું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આંખ્યું બંધ કરી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમે તમારે ચાલુ જ રાખજો. તમે મનમાં મનમાં લોજસ્થમ વર્ણિવેશસ્થમ શ્રીહરિમ સર્વોપરિમ કૃપાનિધિમ શ્રીહરિમ સરયુદાસમ ધ્યાયામિ ત્વાં સદા હૃદિ કર્તૃત્વરસ માનવ મે ત્વત્પાદેર્પયિતુમ પ્રભો
हृदयेन सदेच्छामि तदर्थं देहि मे धियम् तदर्थं देहि मे धियम् ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः अक्षरधामाधिपति मोक्षपति आनंदपति मुक्तपति निर्भयतापति श्रीराजाधिराजाय नमो नमः सर्वावतारी सर्वोपरि महाकरुणानिधान श्री स्वामी नारायण भगवते नमो नमः सर्व कारण कारण परम ध्येय मूर्ति राजाधिराज ध्येय स्वरूप श्री हरि कृष्ण महाराजाय नमो प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रियवर सुखकर श्री घनश्याम महाराजाय नमो नमः एकाकी वनवासी कंद फूल फलाशी महातपस्वी अति तेजस्वी कृशतनु बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमो नमः सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकम् आदि गुरु महासमर्थ सर्व परम हंस मुख्य उभय देशाचार्य उपरि योगिराज हरि रूप निमग्न परम साधु सेवक सद्गुरुवर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः श्री हरि गुरु तुल्य सत्संग मातृ महासमर्थ निर्माणी दास मूर्ति सद्गुरुवर्य श्री मुक्तानंद स्वामी ने नमो नमः पंडित प्रवर सद्गुरुवर्य श्री नित्यानंद स्वामी ने कविवर हरि सखी श्री ब्रह्मानंद स्वामी ने श्री हरि हस्त समान सद्गुरु श्री सुखानंद स्वामी ने गुणातीत मूर्ति सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने विवेक मूर्ति सद्गुरु श्री आनंदानंद स्वामी ने प्रेम मूर्ति श्री प्रेमानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने महाकाय ग्रंथ लेखक आधार आनंद मुनिये सत्संग जीवन ग्रंथ लेखक सद्गुरु श्री शतानंद स्वामी ने तत्शिष्य सुरतानंद स्वामी ने समाधि निष्ठ सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने योगानंद स्वामी ने श्यामलिया चैतन्यानंद स्वामी ने त्यागमूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्व परम सेभ्यो नमो नमः मम मोक्षदातृ सद्गुरुवर श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः दादा खाचरादिभ्यः सर्वेभ्यो हरिभक्तेभ्यश्च नमो नमः सर्व प्रकट सद्गुरुभ्यः सर्वसद्भ्यो नमो सर्वे वाला संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण विक्रम संवत 2075 आसो वद तेरस शनिवार तारीख 26-10-2019 वड़ताल श्री स्वामीनारायण मंदिर द्वारा आयोजित
ગોમતી કાંઠે અદ્ભુત ભવ્ય દિવ્ય શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમૂહ શિબિર, એના પ્રથમ દિવસનું આ દ્વિતીય સેશન છે. આપ બધા વહેલી સવારના ઉઠી પ્રાણ પ્યારા અંતરના આત્મા મૂર્તિમાન પરમાત્માની સાથે બરાબરના જોડાઈ ગયા છો. જાણે કે અક્ષરધામના મુક્તો હોઈએ, અક્ષરધામમાં બેઠા હોઈએ એવો દિવ્ય માહોલ આપણને અહીંયા પ્રાપ્ત થયો છે. મોટા સંતોની કૃપા, વડતાલ ટેમ્પલ બોર્ડની કૃપા, પરમ પૂજ્ય આચાર્ય મહારાજની કૃપા, સર્વે સદગુરુ સંતોની કૃપા, કેટલી કૃપા ભેગી થાય ત્યારે અહીંયા ગોમતી કિનારે આવો અક્ષરધામનો માહોલ ખડો થતો હોય છે. વાલા ભક્તો, અનેકની કૃપાઓ રૂપી નદીઓ જ્યારે ખળાળ કરતી વડતાલ ધામમાં આવી ત્યારે 11 જેટલી શિબિર એમાં તણાઈને આ વડતાલ ધામમાં આવી. આજ ગોમતી ગોમતી સરોવર નહીં, પણ આજ ગોમતી તો મોટો દરિયો થઈ ગયો. બાપ આપણને આનંદ દેવા આજ ભગવાન હરિકૃષ્ણ મહારાજ અહીંયા બધાના સ્વરૂપમાં આટા મારે છે. તમારા મારા આત્મામાં મારો વાલીડો આજ એના આનંદના સ્પંદનો વહેવડાવે છે. સુખિયા સુખિયા કરી મૂક્યા. આમ બધા સુખી તો છો ને, કોઈ તકલીફ નથી ને? કાંઈક થોડી ઘણી ઉતારાની પડે તો મારા બાપા રાજી રહેજો. આ સભા મંડપમાં મોટા મોટા સદગુરુઓએ સેવેલા આ ભગવાનના બધા સ્વરૂપો છે. અહીંયા સ્ટારના સિંહાસનમાં આસનમાં રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. વાલા ભક્તો, એમાં આજ આધુનિક ટેકનોલોજીને કારણે માઇક, LED વગેરે વગેરે બધી અનેક સુવિધાઓ છે. પહેલાં આવું નહોતું મારા બાપ. પહેલાં તો જે દૂર બેઠા હોય અને થોડા નંબર આવ્યા હોય, થોડા કાન ગયા હોય, ન દર્શન થાય, ન સંભળાય, બેઠા બેઠા બેચારા આમના મામા મામ કરે. આ તો અડધા પોણા કાન વયા ગયા હોય નહીં તોય કાન તોડી નાખે એવા સ્ટીરિયા હોય. અરે ગમે એટલા દૂર બેઠા હો, અવાજ તમારા કાનમાં આવે. ગમે એટલા દૂર બેઠા હો, વક્તા તમારી આંખમાં આવે. એના ઝીણા સરખા ભાવો પણ તમને દેખાય. કેટલુંક જીભથી કહેવાતું હોય છે, કેટલુંક તો આપ જાણો છો બોડી લેંગ્વેજથી પણ જણાવાતું હોય છે. એટલે શ્રાવ્ય એન્ડ દૃશ્ય બે પ્રકારે આપણા હૃદયમાં વધારે ને વધારે ભગવાનને ભગવાનના વાલા સંતોનો વાસ થાય એટલે અધર્મનો ને વાસનાનો નાશ થાય. આ વાત માનો છો કે નહીં તમે? ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જોયા જેવા બે ભગવાનને ભગવાનના સાધુ, બાકી બધા માથે હાથ મૂકીને રોયા જેવા છે. સમજાણું? રોયા જેવા મારા રોયા, માતાજીની ગાળ છે. માટે વાલા ભક્તો, આજ અવસર આવ્યો છે, મજા બહુ આવે છે. એક કડી ગાઈ નાખો. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. ગોમતીમાં તરવાનું ટાણું છે, પાણી ઊંડું બહુ છે. ખરેખર તમે એમાં ઉપર ઉપર તરજો, હાવ તરી ન જાતા. સજની પાણું આવ્યું રે ભવ જળ તરવાનું. મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનાર. દાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ.
ગોમતીને કિનારે સત્સંગ કરીએ. સત્ય વા આત્માને સત્ય વા પરમાત્મામાં એકાકાર કરીએ. સત્ય વા સંતોનો સદુપદેશ સાંભળીએ. સત્ય વા શાસ્ત્રના વાંચનને શ્રવણ કરીએ અને સદ્ધર્મમાં રહીને કરીએ. આનું નામ મૂર્તિમાન સત્સંગ. સત્સંગી જીવન પ્રમાણિત. ફેર ફેર નહીં મળે વિજના જબ કારા જે હે મોતે પરોવી લેવું સત્સંગ કીજી. ફરીવાર દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં નહીં આવે. ફરીવાર આવી 11 શિબિરો લઈને 11 સદગુરુઓ આઈ નહીં આવે. હા તો મહારાજે કાંઈક દયા કરી છે, એની આગવી દયા છે. આ તો હરિકૃષ્ણ મહારાજની ઈચ્છાથી થયું છે. કોઈને યશ ન દેતા, બધો યશ આપણા હૃદયેશ્વર હરિકૃષ્ણ મહારાજને આપો. એને આપો, એને આપો, એ સમર્થ પુરુષ છે. એના હાથમાં કાલકર્મને માયાની દોરી છે. એ ધારે તેજ થાય, બીજા કોઈનું એક જરીક પણ ચાલતું નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું નવતોડાઈ, એમને જાણજો રે મારા આશ્રી સૌનર નારી. આ મહારાજ કેટલી દયા, કેવા આપણને ખેંચ્યા. વાહ રે વાહ, નજર પહોંચે ત્યાં સુધી એકાંતિક ભક્તનો મોટો સમુદાય ગોમતી કિનારે બેઠો છે. હું આપને બધાને હાથ જોડીને વંદન કરું છું. તમે ગ્રસ્થાશ્રમમાં ભલે રહ્યા, પરંતુ તમારા હૃદયમાં મહારાજને સાધુ રહ્યા છે. તમારા અંતરમાં શિક્ષાપત્રી અને વચનામૃત રહ્યા છે. તમારા હૃદયમાં વડતાલ ધામ ગોમતી સરોવરનો મહિમા રહ્યો છે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છો. મૂળ સંપ્રદાયને તમે વરેલા છો કે જેમાં દેવ મંદિર આચાર્ય સાધુ સત્સંગી શાસ્ત્ર જીવાત્માના કલ્યાણ કરવા માટે ચારેય કોરથી નહીં છ બાજુથી આપણને સારી રીતે એલર્ટ કરે છે. ક્યાંક મંદિર આપણને ખૂબ કલ્યાણમાં ઉપયોગી બને, કાંઈક મૂર્તિ તો કલ્યાણમાં ઉપયોગી હોય જ છે. શાસ્ત્રો તો સતત સદબોધ આપે છે. આચાર્ય મહારાષ્ટ્રી મંત્ર દીક્ષા આપે છે, પ્રતિષ્ઠા કરે છે. સાધુ સંતો આપણને જેમ આપણી માં બગડેલા હોઈએ તો ધોઈ નાખે, સાફ કરે, કપડાં પહેરાવે, મેકઅપ કરી દે, ખોળામાં રમાડે, એમ આપણું જતન કરે છે. અને આ સત્સંગીઓની સદલક્ષ્મી અને એનું હૂંફબળને પ્રેમ એને લઈને આપણે આલોક અને પરલોકના બધા કામોમાં સફળ થઈ રહ્યા છીએ. આમ આ સંપ્રદાયમાં છ બાજુથી આપણું, ચારેય બાજુથી નહીં છએ બાજુથી કલ્યાણનું જતન થઈ રહ્યું છે. ખૂબ સુખિયા થઈ ગયા છે, માટે ભજન કરો. આપણે ભજન છે ને દુઃખની નિવૃત્તિ માટે નથી કરવું, ભગવાનને આપેલા સુખના ધન્યવાદ દેવા માટે કરવું છે. એટલું બધું મહારાજે આપણું રાખ્યું છે, એટલું બધું ભગવાને આપણું કર્યું છે, એટલો બધો આપણને ટેકો આપ્યો છે, ભગવાન એટલા બધા આપણી સાથે રહ્યા છે, ભગવાનને આપણે જેમ ઈચ્છું એમ કરી દીધું છે, એનો ભગવાનને ધન્યવાદ દેવા માટે ખૂબ માળા ફેરવશું, જપ કરીશું, ધ્યાન ધરીશું, અરે લાભ લઈ લેશું. આ છે દરિયો જ, પણ પૂનમનું વાધું નથી ને એટલે શાંત છે. દ્વિશતાબ્દી મહોત્સવ દરિયો જ છે, પણ 6 નવેમ્બરથી હિલોળા શરૂ થાય, પછી આપણી ખુરશી સ્થિર રહે કે ન રહે. બહુ ભીડો થાય ને, માટે અત્યારે આપણે મહારાજને શાંતિથી ધ્યાનમાં ધરી સાધના આરાધના કરી લઈએ. ખૂબ ભગવાનના સુખે સુખિયા થઈ જઈએ. જો ભક્તો, અહીંથી ગયા પછી ઘર વ્યવહારને ધંધામાં પડ્યા પછી કાંઈ આવો માહોલને આવું સુખ ને આવો આનંદ ના આવે, એ તો તમે મને બધાને ખબર છે.
પણ અહીં બેઠા બેઠા આપણે ઓલો ગીંગો ગોળિયું લાવ્યો હોય ને એને અમથી આમ નાકમાં ફેરવા રાખીએ તો કાંઈ આ સુગંધિ ન આવે. માટે અત્યારે કોઈએ કોઈ પ્રકારના માઇક સંકલ્પો, વ્યવહારના સંકલ્પો, હગાવાલાના સંકલ્પો, વેવાય વળોટના સંકલ્પો, કોઈના સંબંધ તોડવા જોડવાના સંકલ્પો, પ્લીઝ બંધ, બધું બંધ. મહેરબાની કરો, સ્વામિનારાયણ 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 તમને શીખવાડ્યું કે નહીં? અને એકબીજામાં ભગવદ્ દર્શન કરજો, રાગ દ્વેષથી પર થયા વગર આપણામાં ભગવાનનો વાસ ન થાય. માટે રાગ દ્વેષ રૂપી મેલ આપણામાં ન રહે તો મહારાજ આપણામાં રહે. માટે બેઠા બેઠા સૌના ગુણ લઈએ, સૌમાં મહારાજ જોઈએ. મહારાજ બધામાં રહીને કંઈક ને કંઈક આ સંપ્રદાયની સેવા એની પાસે કરાવતા હોય છે. સૌનું ભલું એના દ્વારા થતું હોય છે. કેટલુંક ભલું મંદિરની સેવાથી થાય, કેટલુંક ભલું મંદિરમાં બિરાજમાન મૂર્તિના દર્શન ને સેવન પૂજનથી થાય, કેટલુંક ભલું આપણું શાસ્ત્ર વાંચનથી થાય, કેટલુંક ભલું આપણું સંતોનો સમાગમ કરવાથી, સેવા કરવાથી, દર્શન કરવાથી, આશીર્વાદ લેવાથી, પગલાં કરાવવાથી થાય, કેટલુંક ભલું આચાર્ય મહારાજના દર્શનથી એમના આશીર્વાદ લેવાથી થાય, કેટલુંક ભલું હરિભગતના જીવન જોવાથી, એની સાથે રહેવાથી, એમાંથી કાંઈક શીખવાથી ભલું થાય. અને શાસ્ત્રમાંથી તો સતત સદ ઉપદેશ આપણને મળતા આપણું ભલું થઈ રહ્યું જ છે. આ રીતે આપણે સર્વાંગ સંપૂર્ણ મૂળ સંપ્રદાય પામ્યા છીએ એટલે સર્વાંગ સંપૂર્ણ આપણો આત્યંતિક મોક્ષ થવાનો છે. આ તમને કીધું કેમ જે આપણે ખોટ ખામી વાળામાં નહીં ગયા ને, આપણે મૂળમાં રહ્યા છીએ ને, જ્યાં બધું જ છે ત્યાં આપણે છીએ. મારે સર્વોપરી કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ મહારાજની મૂર્તિનું સતત સુખ એ આપણને મળવાનું છે, મળવાનું છે. માટે અતિ આનંદથી આશાવાદી રહીને મહારાજના સ્વરૂપનું સતત ધ્યાન કરીએ. બસ એટલું જ સમજી લેવાનું કે અહીંયા હું ધ્યાન કરવા જ આવ્યો છું, ધ્યાન કરવા જ બેઠો છું, સ્મરણ કરવાનું જ છે, બીજું કંઈ કરવાનું નથી. ભગવાનમાં જોડવા માટે આ કથા છે, કીર્તન છે, ધૂન છે, મંડપ છે, માહોલ છે, સંગીત છે, વાજા છે, બધું મહારાજની મૂર્તિમાં પ્રેમ કરાવવા, મહિમા કરાવવા અને ભગવાનના દિવ્ય આનંદમાં રસતર બતોર કરવા માટે છે. હેતુ છે મહારાજની મૂર્તિ સંભાળવી. તે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સદગુરુ શ્રી માધવદાસ સ્વામી કૃત શ્રીમદ હરિ કૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં દોણ ગામમાં છે, કચ્છ દેશનું આ ગામ છે. ગામમાં મહારાજ ઢોલિયા ઉપર ઉતરાદે મુખારવિંદે બિરાજમાન છે. હવે કથાને અનુસારે મહારાજનું ધ્યાન કરતા રહેજો. કયા ગામમાં મહારાજ બેઠા છે? દોણ. શેના ઉપર બેઠા છે? ઢોલિયા ઉપર. કયા મુખે? ઉતરાદે મુખે. અને સાધુ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભોજો ચારણ આવ્યા મહારાજના ભગત અને માચા ખાચરના મિત્ર. ભગવાન શ્રીહરિને વંદન કર્યું અને બગસરાનું કાળા છેડાનું ધોતિયું લાવ્યા હતા એ મહારાજના ખોળામાં મૂક્યું. ધોતિયું કાળા છેડાનું હતું, એની ઉત્પત્તિ બગસરામાં થયેલી એટલે બગસરાનું. મહારાજના ખોળામાં મૂક્યું, એ ધોતિયું જોયું અને મહારાજને કાંઈક રમૂજ કરવાનો વિચાર થયો. રમૂજ આણી હતી, હસતા. મહારાજનો સ્વભાવ થોડો આનંદી હતો, રમૂજી હતો અને ક્યારેક ક્યારેક કાંઠીઓ ભેગા રહેતા એટલે ટીખળઈ કરતા, પણ કાંઠી જોરનો જેટલું નહીં, થોડુંક થોડુંક. મહારાજે કહ્યું, સંતો સાંભળો, આ મૂળું લંઘો ને આ ભોજો ચાર, તે બે આપણી સભામાં આપણા દેખતા પરસ્પર ચર્ચા કરે અને એમાં કોણ જીત્યું કોણ હાર્યું એનો નિર્ણય સાધુ કરશે. જજમેન્ટ સાધુ આપણ. દોણ ગામમાં આ બંને આગળ મહારાજ થોડી ચર્ચા કરાવડાવે છે. આને શાસ્ત્રાર્થ ન કહેવાય, પણ એના જેવું ગણી લઈએ તો ચાલે. પણ મહારાજને આનંદ કરવાની ઈચ્છા થઈ છે એટલે આ બેયને હામ હામી વાકપટુતા માટે બોલાવડાવે છે. નક્કી થઈ ગયું,
સાધુ નિર્ણય આપશે, આ જીતો ના હાર્યો. અને સાધુ જેને વિનર કરે એને અમારે આ ધોતિયું માથે બાંધવું, જે ભોજો ચાળ લાવ્યા છે બગસરાવાળું, એને અમે ધોતિયું બંધાવશું કે છે. પછી મહારાજે કીધું ચર્ચા કા આરંભ હો, એટલે ચારણની જે ચર્ચા કરી એ બે જણાએ જે હામ હામી એકબીજાને એકબીજાએ જે કહ્યું એની વાત જ જવા દો. તેણે એકબીજાને ખૂબ મેણા માર્યા હો, અને ભગવાન સ્વામિનારાયણે બહુ દાંત કાઢ્યા અને સાધુ બહુ હસ્યા. પછી મહારાજ કે હવે બન બોલો સંતો, બેમાં કોણ સરસ, કોણ જીત્યો, કોણ હાર્યો, જજમેન્ટ આપો. હવે અહીં શીખવા જેવું છે, તમારા કાન ખુલ્લા છે ને બધાના, હવે શીખવા જેવું આવ્યું. સંતો જજમેન્ટ આપે છે. સાધુ બોલ્યા મહારાજ આ ભોજો ચારણ તો સાધુનું માને અને આ મૂળું લંગો તો વાદી છે, વાદ કરવામાં જ સમજે તે સાધુ અરે વાત કરે, માને જેવું કાંઈ નહીં. શું અદ્ભુત વાત છે. મહારાજને કાંઈક જાણવું તું, સાધુ પાસે પૂછ્યું, સાધુએ આમ કોઈ આ શ્રેષ્ઠ કે આ કનિષ્ઠ એવો સ્પષ્ટ નિર્ણય ના આપ્યો, પણ વાત એટલી કરી કે મહારાજ આ ભોજો ચારણ સંતોનું માને ઓનું ઠેકાણું નહીં. અને હવે એના ઉપર મહારાજ બોલે છે ને એ મને તમને સોલે છે, રંધો લઈને છોલે છે. સાંભળો, હરિ કહે ભોજો ચારણ જીત્યો. જજમેન્ટ કોને આપ્યું, કોને આપ્યું તપા બોલો ને, તારે કોને આપ્યું, મહારાજે આપ્યું. હરિ કહે ભોજો ચારણ જીત્યો. હવે કોઈને એવો સવાલ થયો કે હકીકતે ભોજો ચારણ જીત્યો, એ જીત્યો એનું કારણ શું, એનામાં શું વાકપટુતા હતી, શું વિદવત્તા હતી, શું સદગુણો હતા, શું એનામાં હતું તે જીત્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો જવાબ આપે છે, બરાબર કાન રાખો. કેમ જે સાધુ એ વખાણ્યો એ તો તમને સંભળાણું, શું કામ જીત્યો. વાત આટલી જ છે, એટલું યાદ રાખજો મારા શિબિરાર્થીઓ, કોઈ ભગવાનના સાધુ આપણા વખાણ કરે કે એ તો બહુ હરિભગત હારા છે, ભાવીલા છે, પ્રેમી છે, ધર્મ નિયમ વાળા છે, સમજી લેજો આપણે જીતી ગયા, જિંદગી જીતી ગયા. માટે લખણ એવા રાખવા કે સંતો આપણા વખાણ કરે. કીધું હોય જા આથમણો ને ઉપડે ઉગમણો, એના કોણ વખાણ કરે, મને કહો જો, એને કોઈ વખાણ કરે, કેવી રીતે વખાણ કરવા. માણસ તો સાધુ સંતો આગળ પણ કેટલીક પ્રકારની યુક્તિ પરયુક્તિ કપટ છળ દંભ પાખંડ કરતા હોય છે. કેટલીક તો વાતો તમને કહેવી ન કહેવી મનમાં એમ થાય છે, પણ એક દાખલો દઈ દઉં, મને યાદ આવી ગયો. ખોપાલામાં અમારી શિબિર હતી, દિવાળીનું ટાણું, ખળા અને મોસમ હતું, અલર હાલતા હતા, ચાલુ શિબિરમાં એનો અવાજ આવતો હતો. એટલે મેં બધાને વાત કરી કે આ કાંઈક થોડા દી બંધ રહે એવું થાય. બીજા બધા કે પણ હવે અરે કેવી રીતે થાય, ત્યારે મોસમ છે, આ બધું કામ ઉકેલવાનું હોય, તમે થોડીક આઘી પાછી શિબિર કરતા હો, દિવાળી જ કરો છો, અમારે અત્યારે ખેડૂત ને આ જ મોસમ ફૂલ હોય. પછી કહ્યું ભાઈ હવે શિબિર તો અત્યારે બધાને રજા હોય એટલે કરીએ છીએ, દિવાળીની રજાનો સદુપયોગ કરવો, તમારે કામ હોય તો અમે એક કામ કરીએ, આમાંથી અમારા બે પાંચ હરિભગતને આ નજીકનું હલર હાલે છે એને રાતે રાતે કામ પતાવી દેવા અમે આપીએ, એ તમારું કામ ઉકેલી મૂકે,
તો કથા દરમિયાન તમે આ અવાજ ના કરો, કેમ જે અમારે કથામાં ડિસ્ટર્બ થાય છે, પાછું રેકોર્ડિંગમાં એ બધો અવાજ આવે અને મુશ્કેલી ગણાય. તો કે સારું. પછી અમે બે ચાર હરિભગત આપ્યા. હવે એ હરિભગત ત્યાં હલરમાં સેવા કરાવતા હતા. પછી હલર ચાલુ હતું અને મેં કથા શરૂ કરી, પણ હલર બંધ ન થયું. એટલે એક વડીલને મેં કહ્યું કે તમે જાઓ ને, કથા ચાલુ હોય ત્યાં સુધી બંધ રાખે એવું કરો ને. કઈ દઉં મને કે એના મનમાં હું સમજે, આવી કથા હાલતી હોય ને મારા બેટા હલર હાંકે વચમાં ડિસ્ટર્બ કરે. ઉપડ્યા. ત્યાં જઈને પેલા હલરવાળા ખેડૂતને એવું કીધું, બંધ કરતો નહીં, ચાલુ રાખજે. હાવ નવરા આ સાધુ. દિવાળી ટાણે મોસમ વખતે અહીં શિબિર લઈને આવે. જાતા હોય તો આમ બીજે શિબિર કરવા, હલર અહીં હાલતા હોય ને શું કામ આવવું જોઈએ એને? જાય નહીં હરિદ્વાર ગંગાના કાંઠે, બંધ જ કરતો નહીં કે હાંકી તમ તારે. એટલું એને કીધું. પણ મેં ત્યાં સ્વયંસેવકોને મોકલેલા સેવામાં એણે આ કાનો કાને સાંભળ્યું. એને ખબર નહીં કે આ સ્વામીના માણસો પાસે અહીં સેવામાં છે. પછી ત્યાંથી પાછા આવ્યા. એની પાછળ પાછળ એક હરિભગત આવ્યો. આણે આવીને મને સમાચાર આવ્યા, ગરુ મુજાતા નહીં, ખખડાવીને કહી દીધું, બાઈન કરે એમ હાલી નીકળ્યો છો તે. આવી ભગવત ભક્તિમાં વિક્ષેપ કરે? મેં કીધું સારું સારું હો બાપા. એ બાપા ગયા ત્યારે પહેલો હરિભગત મને આવીને કે આ ડોહે ત્યાં આવીને આવું કહ્યું, બંધ કરતો જ નહીં હલર, અને તમને એમ કહે છે કે મેં કહી દીધું સાલા બંધ કર્યો. પછી હું તો એને જોઈ રહ્યો, વાહ વાહ, ધન્ય છે એની બાને, ધન્ય એના બાપાને, એની બાને ને એના બાપાને, એની બાને ને એના બાપાને, બધાને લાગટ તમે કયો, એટલી પેઢીને ધન્યવાદ દઈ દો. આવા ધંધા ન કરવા, આવું ન કરે, માણસ થવાની જરૂર છે. માટે વાલા ભક્તો, આને કોઈ સાધુ વખાણે? હા કે ના? આવા દંભી પાખંડી લુચ્ચાને કોઈ સાધુ વખાણે ખરા? જેને સાધુ વખાણે એ આ દુનિયામાં જીતી ગયો. કોણ જીત્યું? ભોજો ચારણ જીત્યા. માટે યાદ રાખો, સાધુ આપણા ઉપર રાજી થાય, આપણા વખાણ કરે, સાધુને આપણા ઉપર હંમેશા કરુણા રહે, એવું આપણું જીવન થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ, એવા આપણા વાણી અને વર્તન હોવા જોઈએ. તો આ શિબિર કરી એ પ્રમાણે, બાકી તો આવી હો શિબિરો ભરીએ તોય શું, અને ના ભરીએ તોય શું? સુધારો જ કશો થયો નહીં ત્યારે શું લેવાનું? હરિ કહે ભોજો ચારણ જીત્યા, કેમ જે સાધુ એ વખાણ્યો એ તો. એમ કહીને ધોતિયું બંધાવ્યું. આમ તો એનું જ હતું, એ બગસરાત લઈને આવ્યા. મહારાજે એને માથે ધોતિયું બંધાવ્યું. અને હવે છેલ્લી પંક્તિ જે માધવદાસ સ્વામીએ લખી ચોપાઈનું ચોથું પાદ, એ તમને સંભળાવું છું. એવું સુખ સંતની આજ્ઞામાં આવ્યું, એવું સુખ સંતની આજ્ઞામાં આવ્યું. આજ્ઞામાં રહી તો સુખ આવે ને, આજ્ઞા પાળીએ નહીં તો સુખ આવે નહીં. માટે આજ્ઞા પાળવી. અમે તમને કહ્યું હતું કે હેલ્મેટ પહેરજો, સીટ બેલ્ટ બાંધજો. તો જેણે જેણે હેલ્મેટ પહેર્યા, સીટ બેલ્ટ બાંધ્યા, એમાં કેટલાયનો એવો અવાજ છે કે એને લઈને અમને બહુ ફાયદો થયો. ઊંથે માથે પડ્યા પણ જીવતા રહ્યા. ભગવાનની, સંતની, સરકારની કાયદાકીય જે બાબત હોય એનું જેટલું પાલન કરીએ એટલા સુખિયા થઈએ. એ બધાને સુખી કરવા માટે જ હોય છે.
માટે મનમુખી જિંદગી જીવવી નહીં. મનમુખી જીવવાથી કોઈને કોઈ ફાયદો થતો નથી. આજ્ઞાકારી અંગ થવા જોઈએ. ભગવાનને ભગવાનના સંતો ભક્તોને ગમે એવું જીવવું, ભગવાનને ભગવાનના સંતોને ગમે નહીં એવું કરવું નહીં. વચનામૃતમાં એ વાત છે કે નથી? નથી. સંભળાવી દો. જો તમને મહારાજના બેઠા શબ્દો કહો, તમે મારા શબ્દોને તો પાછા ગાંઠશો નહીં. સંતો મધ્યનો 26મો એ પાછું મારે સંતોને શરણે જવું પડે. મહાત્મા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું છે. આજ્ઞા મધ્યનું 26મું આજ્ઞા આવી અક્ષરધામમાંથી. આપણે ભગવાનના ભગત ખરા કે નહીં? ભક્તને આજ્ઞા છે, જે ભગવાનનો ભક્તો હોય એને. શું? ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય, સાંભળજો, જે ન ગમતું હોય તે ન જ કરવું. એમ ન કરવું એમ નહીં, ન જ કરવું. આપણને ખબર પડે કે ભગવાનના ભક્તને આ નહીં ગમતું, આ મારો સ્વભાવ નથી ગમતો, આ મારી રીત નથી ગમતી, આ મારી દાદાગીરી નથી ગમતી, આ મારી વાણી નથી ગમતી, આ મારું ઉતાવળાપણું નથી ગમતું, આ મારે બોલ્યાનો ઠા નથી, એ નહીં ગમતું. સુધરી જવાનું, પાકું કરો. આ ધનતેરસનું પાકું કરો. આવો કોઈ પણ આપણામાં અવગુણ હોય તો આજ વિચારીને ગાંઠ મારો, ગાંઠ કે હવે ગમે તે થાય પણ એ દુષ્ટ સ્વભાવ મારે મારામાં રહેવા દેવો નથી. કેમ જે મારા વાલાને દુઃખ થાય, મારા વાલાના વાલાને દુઃખ થાય, આ સ્વભાવને લઈને માટે હરામજાદો સ્વભાવ મારે મારામાંથી કાઢે બહાર. વાલા ભક્તો, આપણે હંમેશા દિવાળી પૂર્વે 2-3 દિવસ અગાઉ શિબિર શરૂ કરીએ છીએ અને એમાં હંમેશા આપણે એ વાત વિચારીએ છીએ કે આ આખી સાલ ગઈ એમાં મેં શું શું લોચા માર્યા, કઈ કઈ ભૂલ કરી, કોને કોને દુખ્યા, ક્યાં ક્યાં આડું ઊંધું ખેંચ્યું, ક્યાં ક્યાં મેં મારા અહમને લઈને, સ્વાર્થને લઈને, રાગ દ્વેષને લઈને બીજાના ભલાનો વિચાર કર્યો નહીં અને મારી જ વાતને મોખરે રાખી, એવી કઈ કઈ ઇવેન્ટ હતી, ઘટના એને વિચારવાનું ટાણું. વિચારો, ગઈ દિવાળીથી માંડીને અત્યાર સુધી આપણે જે જીવ્યા આખું વર્ષ મહિમા વર્ષ નામ દઈને, એમાં વિચારી જાઓ તો ક્યાં ક્યાં લોચો માર્યો. લોચો માર્યો હોય તો સુધારવો પડશે. કેટલી ભગવાનની આજ્ઞા લોપી, કેટલું ઇન્દ્રિયોનું ધાર્યું કર્યું, કેટલું મનબુદ્ધિ ચિત્ત અહંકારનું ધાર્યું કર્યું, કેટલું સ્વભાવનું ધાર્યું કર્યું, વાસનાનું ધાર્યું કર્યું, અહમનું ધાર્યું કર્યું, મમત્વનું ધાર્યું કર્યું. આ પંચભૂતના દેહને ઉપસાવવા, એનું નામ લાવવા, એનો ફોટો લાવવા, એને મોટો બતાવવા કેટલા કેટલા આપણે દોડ દાપણ કર્યા. સબકા સંશોધન હોના ચાહીએ, ગોમતી તટ પે. આજ અમે કોઈ કામ નહીં એમ, અમારે કાંઈ અહીં બહેન કથા કરી જ નાખવી છે એવું કાંઈ અમે નક્કી કર્યું નહીં. અહીં બેઠા બેઠા આપણે નિજ દર્શન કરવું છે, આપણામાં રહેલા દોષોને આપણે ચકાસવા છે. આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ, આપણો સ્વભાવ કેવો છે, આપણે માની છીએ, ક્રોધી છીએ, લોભી છીએ, સ્વાર્થી છીએ, અહંકારી છીએ, મોટા થવાનો, ઉપસવાનો, આગેવાન રહેવાનો આપણામાં દાંડિયો છે. ડૂબીને, દાસના દાસ થઈને, સૌની ચરણરજ બનીને, સેવક બનીને, ગળતા હૃદયે આપણે બધું કામ કરી શકીએ છીએ કે કોક મોટેરા કરે, વખાણ કરે, આગેવાની આપે પછી જ હોંશ ચડે, ઉમંગ ચડે, કામ થઈ શકે? આવો આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ કેવો છે? સારું સારું ખાવા મળે તો જ આપણને જામે, જો ખાવામાં થોડું ઘણું ગડબડ થયું હોય તો બાટલો ફાટે,
સારું મકાન, સારું ગાટલું, સારું ગોદડું, સારું વશીકું, પંખો, એસી અપ ટુ ડેટ હોય તો જ આપણને એમ લાગે કે જીવીએ છીએ. અને જો એમાં કાંઈ કંઈ ઊણું હોય, ઘટતું હોય તો મરી ગયા જેવા થઈ જઈએ છીએ કે તો પણ આનંદમાં રહીએ છીએ. તપાસીએ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષયમાં હવે કઈ કઈ વાસના છે. અમુક શબ્દ જે વર્જ્ય હોય એ સાંભળ્યા વગર રહી શકાય છે કે સાંભળીએ પછી જ શાંતિ થાય છે. સ્પર્શ, જે સ્પર્શ સુખ છે, માઇક મહાદુખનું કારણ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સિવાયના સ્પર્શ આપણને નહીં ગમતા એવું થઈ ગયું છે કે એના વિના હલતું નથી. આજ્ઞા લોપીને પણ પરસાપરસી થઈ જાય છે. રૂપ, જે રૂપ ભગવાને આપણને જોવાની ના પાડી છે. ભગવાન કે મારું રૂપ જો, તેમ છતાંય આપણે ભગવાન સિવાયના બીજા માઇક રૂપને ખેંચાઈને જોઈએ છીએ, આંખ બગાડીએ છીએ, કુદૃષ્ટિ કરીએ છીએ, આવા બધા લોચા લાપસી મારીએ છીએ. આ ગયું એ વર્ષ આપણે આવા લોચા લાપસીથી કેટલુંક બગાડ્યું. રસાસ્વાદ, ભગવાનની આજ્ઞા બારું આપણે જે જે ખાધું હોય, વધારે ખાધું હોય, પેટ બગાડ્યું હોય, તબિયત બગાડી હોય, ઊંઘ બગાડી હોય, સ્વાદને લઈને નડતું હોય, એવું ખવાઈ ગયું હોય, એવા લોચા આખી સાલમાં કેટલા મારે. ગંધ, પાંચમો વિષય, જે ગંધ શાસ્ત્રીય રીતે વર્જ્ય હોય, જે આપણા હૃદયમાં જઈને આપણા સૂતેલા દોષો જગાડે એવી ગંધ હોય, તો એ ગંધ આપણને ગમતી હોય ને એને માટે આપણે એમાં લપસ્યા હોઈએ એવા લોચા કેટલા. આ રીતે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ, તદુપરાંત લોભ, માન, સ્વાદ, ઉપસુ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, કેવળ ભગવાન પરાયણ રહેવું, સૌમાં પ્રેમ રાખવો, સૌને પોતાના માનવા, સૌમાં ભગવાન જોવા, મિત્રવત વ્યવહાર કરવો, આ રીતે આપણાથી ઉચ્ચ ભૂમિકાએ ના જીવાણું હોય અને ગડબડ ગોટાળા થયા હોય એવા ગઈ સાલમાં આપણે લોચા કેટલા માર્યા. હવે નૂતન વર્ષ 2076માં આપણે જવું છે તો આ 75ની સાલનો બધો હિસાબ બેઠા બેઠા કરી લઈએ. અહીંયા શાંતિ છે, બેસવા માટે ખુરશી છે, હાથમાં નોટ પેન છે, કોઈ વાત યાદ આવે તો ટાંકી દઈએ, એમાં નોટ કરીએ, પછી વળી વિચારીએ કે આટલા આટલા લોચા લાગ્યા, પછી ઠરાવ કરશું કે હવે 76ની સાલમાં આવું ગડબડ જીવવું નથી, ગડબડ જીવવું નથી. હવે ભગવાન સંભાળવાનો વધારો કરવો છે. ભગવાનનો મહિમા, સંતોનો મહિમા, ભક્તોનો મહિમા હવે તો એટલો બધો ઠાસી ઠાસીને હૈયામાં ભરવો છે કે બસ બધી વૃત્તિઓ ભગવાનમય રહે. એને માટે જે ભગવાનનો ભક્ત હોય તેણે ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, ન જ કરવું, ન જ કરવું. અને પરમેશ્વરને ભજામાં અંતરાય કરતા હોય, સાંભળજો, નડતા હોય ને તે પોતાના સગાવાલા હોય, કોણ હગાવાલા હોય, તેનો પણ ત્યાગ કરવો. આજ્ઞા છે મહારાજની, વચનામૃતમાં આજ્ઞાઓ આવી બહુ છે. શિક્ષાપત્રની આજ્ઞા પણ છે, વચનામૃતની આજ્ઞા પણ છે. હગા વાલા હોય તોય, હગા હોય તોય ત્યાગ કરો ને, વાલા હોય તો ત્યાગ કરો. જે ભજનમાં નડતા હોય, સત્સંગ કરવામાં નડતા હોય, સેવા કરવામાં નડતા હોય, થશે ત્યાગ? ત્યાગ કર્યો હોય ત્યારે જ આવ્યા હોય ને. ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય, કેવો? ભગવાનને ન ગમે એવો, લોભ ગમે, ક્રોધ ગમે, કામ ગમે, ભગવાનને ગમે, માન ગમે, દેહને દેહના સંબંધીમાં પ્રીતિ અને મમતા ભગવાનને ગમે, વિષયમાં વાસના ભગવાનને ગમે, આ પાડો કે ના પાડો? જેનો તેનો દ્રોહ કરીએ ગમે એમ બકવાસ કરીને, એ ભગવાનને ગમે ના ગમે ને? ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો. કેની પેઠે બોલો ને? શત્રુની પેઠે ત્યાગ કરવો. પણ
ભગવાનથી જે વિમુખ હોય કામ કરો લોભાદી દોષો તેનો પક્ષ લેવો નહીં, પોતાના સ્વભાવનો પક્ષ લેવો નહીં, પક્ષ તો ભગવાનના સંતો ભક્તોનો લેવો. સાંભળી લીધું? જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ના લીધો, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ છે પોતામાં જ અવગુણ ભાસે. આપણે ભગવાનના ભગત છીએ ને, છીએ કે નહીં? ભક્ત હોઈએ તો સૌથી વિશેષ છે પોતામાં જ અવગુણ ભાસે, પોતાના જ દોષો દેખાય, પોતાની જ ભૂલ દેખાય. મારો જ વાંક છે, મારો જ દોષ છે, મારામાં જ અજ્ઞાન છે, માન છે, ઉપસવાનો, મોટા થવાનો, મોટા રહેવાનો દાંડિયો છે, હું જ માયામય ગુડાણો છું. આવું એને થાય, ભક્ત હોય એને થાય. જેનું હૃદય મહારાજના પ્રેમમાં રસ તરબતર થયું હોય એને આવા વિચારો આવે, બીજાને ના આવે. બીજાને હામાં ના જ દોષ દેખાય. અને સાંભળજો, હવે હવે સાંભળજો, હલબલી જતા નહીં, ઊભા થઈને ભાગી જતા નહીં, આકરું વાંક્ય આવે છે. અને જે બીજામાં અવગુણ જુએ, અને જે બીજામાં અવગુણ જુએ, આપણે કોઈનામાં અવગુણ નહીં જોતા ને, ખામી ખોટ ભૂલ અજ્ઞાન બીજામાં નહીં જોતા ને, નહીં ને તો સારું. અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે, તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે, આખો નહીં, આપ અર્ધો વિમુખ છે. મારે કહેવાય નહીં હો, આવી ભૂલો તો થાય છે. કાંઈ વ્યાસાસનેથી ખોટું ન બોલો, લોચા લાપસી બહુ છે. પણ હવે ઠરાવ કરીએ, આપણે આપણા કલ્યાણ માટે જાગવું જોઈએ, અંતર શુદ્ધિ માટે જાગવું જોઈએ, હરિમાં પ્રેમની વૃદ્ધિ માટે જાગવું જોઈએ. બહુ વર્ષો વ્યાય ગયા, કેટલી શિબિરો ભરી, આત્મીય સભા ભરી, સત્સંગ સભા ભરી, કથા પારાયણ સાંભળી, સેવા કરી, પણ માઇલો મેલ જો હજી નથી નીકળ્યો તો આપણે છે ને હવે જીવ્યા એટલું જીવશું કે કેમ, શું ખબર? માટે સાવધાન, ખબરદાર, ખરેખરા શુદ્ધ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિમાં તલ્લીન થવું છે. આ વાત પકડો, આ વાત પકડેલી હશે ને તો કાંઈક આપણું લીલું થાય, કહેતા જીવન સુધરશે. શું અદ્ભુત વાતો છે મારા બાપ. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આવા વચનામૃત મળ્યા છે. અને વચનામૃત શતાબ્દી મહોત્સવ વડતાલની પૂર્વ સંધ્યાએ ગોમતીને કિનારે આવો અદ્ભુત સમૂહ સત્સંગ શિબિરનો લાહવો મળ્યો છે. આવો, આ લાહવામાં આવો. જેટલા કોઈ લાઈવ સાંભળી રહ્યા છે એ દોડો ગોમતીને કિનારે. આ માટીમાં બેસશો ત્યારે આઈના જે વાઇબ્રેશનો છે ને, એનાથી જે કામ થશે ને, એ ઘરે ગાડલામ હુતા હુતા કથા સાંભળવાથી ના થાય. વાત કરો છો, ટેબલ માથે ટાંગા નાખ્યા હોય ને, નાસ્તાની ડીશ હાથમાં લીધી હોય ને, રિમોટ કંટ્રોલ ઇન ફેરવા કરતો હોય, ઘડીક આઈની કથા સાંભળે ને, ઘડીક આઈની કથા સાંભળે ને, ઘડીક પાછું આ ચાલુ કરે ને, પછી જે મળે એને કે હું તમારી કથા સાંભળ્યું છું. સાંભળે કે ખાલી જોયું તું એક દી ખોલા મારી છો સારું લગાડવા, એમ બધા ગબ્બા મારે મેળ પડે નહીં. આય બબે ત્રણ ત્રણ કલાક તમે એક ધારા ભગવાનના આ દિવ્ય ચરિત્રામૃતના પ્રવાહમાં ધુબકા મારો, અને જે શુદ્ધિ થાય અને જે અંદરથી ભગવાન પ્રત્યે પ્રેમનો ભાવ જાગે એને પ્રેમ વૃદ્ધિ કહેવાય, એ ઘરે ન થાય ભોગભૂમિમાં. સમજાણું? એ ગાદલાને ગોદડાને ઈ એ ન્યા ન મેળ પડે, સમજી જાઓ ને. અહીં આવવું પડે, બે પાંચ દિવસ થઈ આ શિબિરમાં બેસવું પડે, આ વાત આખી અલગ છે. માટે હું આહવાન કરું છું, જ્યાં જ્યાં સુધી મારો અવાજ જતો હોય આધુનિક ટેકનોલોજીના માધ્યમે, તે બધાને કહું છું, આવી જાઓ, વડતાલ આવો, હાલો મારા બાપા આવો. સાંભળ્યો? ફોન તો અમે તમારા આ વખતે લઈ લીધા નથી, રાઈટ?
છે ને તમારે બધાને પાસે? બે પાંચ ફોન કરો હારા હરિ ભગતને, બચારો આ લાભ લીધા વગરનો રહી ન જાય એટલે કહું છું. મજા આવે છે ને તમને બધાને? મજા નહીં આવતી? મજા ન આવતી હોય તો થોડા અમે તમને કાંઈ હાંકળે બાંધ્યા છે. ભાગી જાઓ તરત બધા. મજા આવતી હોય ત્યારે જ નજર પૂગે ત્યાં સુધી એકડા ઠેઠ માણા બેઠું છે ને. આ વીડિયાવાળાના વીડિયા લાંબા નથી થતા એટલા બધા, થોડા થોડા આગળ આગળના બતાવે ત્યારે લોકોને એમ થાય આટલું માણસ જશે. અલ્યા ઓલ્યા ગેટ સુધી તારી હુંડ લાંબી કરે આમ ઉતારે બધું ઠેઠ સુધી લાગટ. અરે આઈ ગોમતી કાંઠે બેઠા છે આ મુક્તો, એના દર્શન દેશ વિદેશમાં કોકને ટીવીના માધ્યમે થશે તોય એને આનંદનો પાર નહીં રહે, સુખ આવશે. અને એમાં કોક એનો નજીકનો હગો દેખાશે તો એને આનંદ થઈ જાય. એટલે આ પૂગી ગયા ને હું રહી ગયો હેડલી કેમ? તો કે હાઢું ત્યાં બેઠા છે એનું અંતર ટાઢું ને આપણે હું અહીં એકબીજાને વાઢું. ચાલો પાંચ માણસ અહીંયા આવશે, બતાય બતાય ડોકું લાંબુ કરે એનું કેટલું લાંબુ થાય જવા દે ઠેઠ સુધી. હા કર ઝૂમ કર ઝૂમ કર ગેટ સુધી. લોકોને ખબર પડે કે કેટલું માણા બેઠું છે. જો તો ખરા લાખ ગઠ માણા બેઠું છે. ભગવાન શ્રી હરિ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ આપણને આનંદ આપશે છે ગોમતીને કિનારે. ભાઈ ભાઈ હાલો એક ચરિત્ર કહું. પછી ડોણમાં, ડોણ એટલે ગામ હો, સાંજને ટાણે મહારાજ ઓસરી ઉપર ઉગમણે મુખે ચાદર ઓઢીને ઊભા હતા. ક્યાં ગામમાં? ક્યાં ઊભા હતા? ઉગમણી ઓસરીની કોરે. શું ઓઢીને ઊભા હતા? ચાદર. અને સંતોએ ધૂન કીર્તન કર્યા. તમને ખબર હોય કે ના હોય, જ્યાં સુધી શ્રીજી મહારાજ મનુષ્યાકારે ધરતી ઉપર હાજર હતા ત્યારે બધા સાધુ સંતો મહારાજ જ્યાં બેઠા હોય ઊભા હોય ત્યાં પ્રગટની આરતી જ કરતા. પછી વાંચરીને કોરે ઊભા હોય, ચાદર ઓઢીને ઊભા હોય કે ચાદર ન હોય, ઢોલિયા બેઠા હોય કે અમથા બેઠા હોય, પણ આરતી તો પ્રગટ પુરુષોત્તમની જ બધા કરતા. હરિચરિત્રામો સાગર એને માટે પ્રમાણ ગ્રંથ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના લૈયા શિષ્ય સાધુ આધારાનંદજીએ મહારાજની જાણે રોજનિશી લખી હોય એવી ઝીણી એમાં વાતો લખી. તો આ ડોણમાં મહારાજ ઉગમણે મુખે ચાદર ઓઢીને ઊભા છે ને આરતી કરી સંતોએ, ધૂન કરી. હવે સંતો ધૂન બોલ્યા અને પછી સંતો વેદ સ્તુતિ બોલવા માંડ્યા. અને ત્યાં હતા હાજર ભાયાત્માનંદ સ્વામી. એણે પોતાની આંખે જે જોયું છે એ એણે પોતે લખ્યું છે કે એ વખતે મહારાજના નેત્ર કમળ ફૂલવા માંડ્યા, મોટા થવા માંડ્યા. ને જેમ સૂર્ય ઉગે ને કમળ ફૂલે તેમ નેત્ર કમળ પહોળા થયા. કેટલા પહોળા થયા છે સ્વામી? કે જાણે બ્રહ્માંડ સમાઈ જશે કે શું, જાણે બ્રહ્માંડ સમાઈ જશે કે શું, એટલા મહારાજના નેત્ર કમળ પહોળા થયા. એ ડોણમાં ઊભા હતા ને જે એને બધાએ જોયા, એવા મહારાજના અલૌકિક દર્શન થયા હતા. વાયત્માનંદ સ્વામીની 69મી વાત. આવા હતા આપણા શ્રીજી મહારાજ, એવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. ક્યારે શું પરચો થાય એ નક્કી જ નહીં. ક્યારે કયું લટકું, ક્યારે કેમનું મટકું, ક્યારે કેમનું હરિનું ચટકું, કશી કોઈને ખબર પડે જ નહીં. અચાનક કોઈના કલ્યાણ માટે મહારાજ કાંઈક એવું કરતા કે એનાથી ઓલો માણા એવું નક્કી કરી લેતો કે આ મનુષ્ય નથી આ પરમેશ્વર છે, અને એને ભગવાનનો નિશ્ચય થતા પ્રગટનું ભજન લાગી જતું અને એ જીવ માયાનો મટીને મહારાજનો બની જતો, ઘડીકમાં બની જતો. અને એને માટે મહારાજ એવું નવું કરતા.
એવા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી હરિજી મહારાજ આપણને મળ્યા છે, એના ઉપાસક છીએ, એની કંઠી છે, એનો તિલક ચાંદલો છે, એના કહેવડાવીએ છીએ આપણને આપણે. ઓહો, આ તો કંઈ નાની સુની વાત છે ભલામણા. પછી દોઢમાં બીજે દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એક ઉત્સવ આ ગામમાં જન્માષ્ટમીનો થયો છે, ઇતિહાસકારોએ નોંધ લેવી. અને પ્રશ્ન ઉત્તર કર્યા. પછી મહારાજ વાડામાં લઘુ શંકા કરવા ગયા. મનુષ્ય એટલે મનુષ્ય, લઘુ શંકા એટલે બાથરૂમ ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ મૂળું લંઘાને એવું કહ્યું, એ મૂળું આ મીઠાઈ તું મહારાજને જમાડ અને સાંભળ, જો તારું વર્તમાન ચોખ્ખું હશે તો જમશે, અને તારું વર્તમાન ગોબરું હશે તો નહીં જમે. એનું પ્રમાણ, લોચા લાપસી વાળું તું જીવતો હશ તો મહારાજ તારા હાથે મીઠાઈ નહીં જમે, અને તારા વર્તમાન પાકા હશે, ધર્મ નિયમ પક્વ હશે તો ભગવાન તારા હાથનું જમશે. બ્રહ્માનંદ સ્વામી મજાના માણસ છે. હે મૂળો લંગા હાલ મહારાજ જમાડ. ત્યાં તો મહારાજ હસતા હસતા આવ્યા બાથરૂમ જઈને, અને મહારાજ બોલ્યા, શું કહે છે બ્રહ્માનંદ સ્વામી, શું કહે છે? પછી મૂળો લંગો બોલ્યો, હે મહારાજ, મહારાજ હું છે પણ બોલને મહારાજ, આટલી મીઠાઈ કટોરામાં છે, જમો જમો મહારાજ, આટલી મીઠાઈ જમો. ના હો લંઘા, અમારે તારા હાથનું જમવું નથી, દૂધું 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 બાપ કરવું કે છે. અને બ્રહ્માનંદ સ્વામી દાંત કાઢીને ગોટો વળી ગયા. હ બાપ કરવું કે છે, ભાઈ સાહેબ પગે લાગું, થોડુંક જમો થોડુંક જમો. મહારાજ કે નહીં, પાછો કર્યો દૂધું 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 દૂધું, તો માર્યો ગયો. આ વખતે તો મારી લાજ ગઈ, હે મહારાજ મારું નાક કપાઈ ગયું, થોડુંક થોડુંક જમો થોડુંક જમો. એવી રીતે ઘણી દેશી લાવ્યો. પછી તો મહારાજ બહુ હસ્યા બહુ હસ્યા, ને બ્રહ્માનંદ સ્વામી બહુ હસ્યા, ને સંતો બહુ હસ્યા. મૂળું લંગો કે તમે દાંત કાઢો છો પણ મારો જીવ જાય છે મારા બાપ, એ થોડીક મીઠાઈ જમો. પછી મહારાજ જીમ્યા, છેલ્લે જીમ્યા કરા ત્યારે એનો હા હેઠો બેઠો. નહીં બ્રહ્માનંદ સ્વામી કે તું ગોબરો છો, જો મહારાજ જીમ્યા નહીં, પણ મહારાજે છે ને થોડીક મીઠાઈ ખાઈને મૂળું લંગાની લાજ રાખી સંતો આગળ છે ને દયાળુ. તો પછી હવે ક્યારેક આપણે આવી રીતે સંતોની ઝપટે ચડી જઈએ, અને સંતો એમ કે તું આટલું કર તો તારા વર્તમાન ચોખ્ખા છે, ને કોડા જો તારાથી ન થાય તો ગોબરો છો, ઝપટે ચડી ગયા શું કરવું. આમ તો બધા આપણે ખરેખરા એકાંતિ ભગત પહેલી ખુરશીથી શેઠ સુધીની, હા કોઈને કોઈ ભૂલ નહીં, કોઈ લોચો નહીં, કાંઈ નહીં. અમારે અતિ છે ભૂલ, અમઠા અમે ગોમતી કાંઠે આવ્યા હોય વાત કરો છો. કોઈક ભક્તો હોય નિષ્કપટ, કાંઈક ભૂલ પડી હોય સંતોને કહી દે, પ્રાયચિત આપી દો, લોચો લાગ્યો. બાકી બધા નિષ્કપટ ન હોય, બધાને તો એમ જ હોય. આપણે થોડું આવું કહેવાય આપણું લોચા લાપસી વાળું જીવન સંતોને ન કહેવાય, એને ખબર પડે તો પછી આપણું માન ન રહે. અને અમુક તો એટલા બધા હોશિયાર છે, સંતોનો રાજીપો હોય એ જતો રહે, માટે ગમે એટલા પાપ કરવાના પણ સંતોને ખબર નહીં પડવા દેવાની, એટલે સંતોનો રાજીપો રહે. અરે તારી ભલી થાય ડુંગળીના દીકરા, મલોખાના મેલ કરવા છે તારે, દાંભિક જીવન જીવીને તારે ભગવાનને સંતોને રાજી કરવા છે એમ. લહણિયા એ તે મેલ ખાતો હશે, આજ નહીં તો કાલ તારું ભોપાળું બધું બહાર પડશે. ગમે એટલું ઢાંકી લે દીકરા, ઢાંકવો એટલું, એ તો ભગવાન જ્યાં સુધી તારું ભોપાળું બહાર પાડતા નથી ત્યાં સુધી તું કપટ રાખવામાં સક્સેસ છો. પણ બહુ જો બધાને ઉલ્લું બનાવી રાખીશ, અંદરથી ગોબરો ને બહારથી ઉજળો થઈને ફરીશ, તો એક દિવસ એવો જરૂર પુરુષોત્તમ નારાયણ લાવશે કે તું જેવો છો એવો બધામાં તને ઉગાડો કરી દેશે, કરી દેશે. મહારાજને બધું આવડે, એમ કાંઈ બધાની આંખમાં ધૂળ નાખીને આપણે છે તે પવિત્ર ને પાવન રહી શકીએ એવું કાંઈ હાવ પોપાભાઈનું રાજ નહીં. એલા હા, એક બે વાર મહારાજે બચાવ્યા હોય એટલે ઘણાને એમ થઈ જાય છે કે ના હું તો પકડાવ જ નહીં, મારી તો આબરૂ જાય જ નહીં, મારું ભોપાળું કોઈ જાણે જ નહીં, મારું તો બધું આમનામ ભગવાનની કૃપાથી, હે એમ ખેમ આબરૂ હતું પાર પડી જશે. સાવધાન,
દોષો છે, લોચા લાગે છે. આપણે સેવા અને ભજન ભક્તિ પણ કરીએ જ છીએ, પણ એક વાત ધ્યાન રાખો, ભૂલ કરી, આજ્ઞા લોપી, ગડબડ ગોટાળો થયો, અને પછી ભગવાનને એમ કહીએ કે હે ભગવાન મારી આબરૂ રાખજો, આ કોઈને ખબર ના પડે એવી દયા કરજો. કરે ભગવાન દયા, પણ જેટલી સેવા ભજન ભક્તિ કરી હોય ને એ બધું બેલેન્સ વપરાઈ જાય, બધું ખતમ થઈ જાય ત્યારે રક્ષા થાય, કાંઈ વધે નહીં. વળી પાછું આપણે ઝીરો બેલેન્સ હોય એમાંથી વળી સેવા ભજન ભક્તિ, કોકને રાજી કરવાના, કોકને મદદ કરવાની, એ તે માળા પૂજા બીજું ત્રીજું કરી વળી મહારાજનો રાજીપો પુણ્ય આ બેલેન્સ ભેગું થાય, પાછું વળી ગડબડ ગોટાળો કરવાનો, અને પાછી આબરૂ રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ મારી આબરૂ રાખજો, મારી હો માળા લઈ લો, મારી આજ દિવસની પૂજા લઈ લો, આજ દિવસ સુધીની એકાદશી બધી તમને આપી આમાં વાપરી નાખો, પણ મારી આબરૂ રાખો. રાખી દે ભગવાન આબરૂ, પણ આવી રીતે ઠીંગડા મારી મારીને જિંદગી પૂરી થાય નહીં. પછી તો જીવનો સ્વભાવ છે, જેમાં લપસ્યો એમાં લપસતો જ જાય, એકવાર ભૂલ થઈ એટલે થાતી જ જાય, પછી પાછું વળાય નહીં, અને ભજન ભક્તિને એવું કાંઈ થાય નહીં, પછી બેલેન્સે હોય નહીં, પછી મહારાજને કહો તો મહારાજે સાંભળે નહીં, અને આપણે હતા એવા બધાની આંખમાં આવી જઈએ, અને પછી તો શું હવે હું પછી. ભગવાનના રાજ્યમાં નથી કોઈનું હાલતું, સીધા થવું જ પડે છે, આજ થઈએ યા કાલ. માટે ગયા વર્ષમાં જે કાંઈ લોચા લાપસી થઈ હોય તેની ભગવાન આગળ માફી માગવી, ફરીવાર એવું ના થાય એનો પાકો ઠરાવ કરવો, તો સાચી શિબિર આપણે કરી કહેવાય. વાત યાદ આવી? પછી દોણમાં સાંજની વખતે એક બાઈએ મહારાજની પૂજા કરી, કોઈ ભગવત ભક્ત બહેને ભગવાનની પૂજા કરી, અને પછી મહારાજની આરતી કરી. મહારાજના વર્તમાન કાળમાં બહેનો મહારાજની પૂજા કરતા હતા, ચાંદલો કરતા હતા, હાર પહેરાવતા હતા, વસ્ત્ર પહેરાવતા હતા, ભગવાનની આરતી બહેનો કરતા હતા. કેમ જે એ પુરુષોત્તમ નારાયણ હતા એટલે આ બહેને પૂજા કરી. પછી સવારમાં પારણા કરવા સારું વહેલી રસોઈ થઈ, તે મહારાજ પ્રથમ જમ્યા, પછી સાધુને બધાને બેસાડીને મહારાજે જમાડ્યા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી, ભોજોચ્ચારણ, મૂળું લંઘો અને બીજા કેટલાક સાધુઓને આજ્ઞા કરી કે તમે હાલાર દેશમાં જાઓ, આપણે દભાણમાં સમયો કરવો છે, તે ઉપર સૌને તમે આમંત્રણ આપો, સમયનો પ્રચાર કરો, ખબર કરો, જાઓ અને કહેજો કે સામાન ભેગો કરે દભાણમાં, આ બધું સંભાળો તમે બધા. આ એક સમિતિ કરીને બધાને ગામડે ગામડે મોકલ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ એક વાત પૂછું. બોલો ને, આટલો સામાન ભેળો કરાવો છો અને દભાણમાં યજ્ઞ કરવો છે, તે યજ્ઞ નિર્વિઘ્ન થશે કે જગનમાં કાંઈ વિઘ્ન થશે? ત્યારે મહારાજ હસ્યા અને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, યજ્ઞ તો નિર્વિઘ્ન થશે, પણ પાઘડી તો ઘણાની ઉડી જશે. શું કીધું? પાઘડી તો ઘણાની ઉડી જશે, અર્થાત ફજેતી તો ઘણાની થશે ને ઘણા ખુલ્લા પડશે. આવું મહારાજ બોલ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી માંડવી ગયા, પછી મહારાજ ભેળા 5, 6, 7 સાધુ રહ્યા. તે સાધુ ને મહારાજ દોણથી ભુજને માર્ગે ચાલ્યા. અને હવે પછી વાત મજાની આવે છે. હરિભુજને માર્ગે ચાલ્યા, હરિભુજને ચાંદરો હે, હરિભુજને માર્ગે ચાલ્યા, હરિભુજને માર્ગે ચાલ્યા, આવે વાટે વાતો કરતા માલ્યા, વાટમાં વાતો કર
કરે છે, માલતા આવે છે. આવે વાટમાં વાતું કરતા માલ્યા, આવે વાટે વાતું કરતા માલ્યા, હરિ ભોજન માર્ગે ચાલ્યા, હરિ ભોજન માર્ગે ચાલ્યા. શું વાતું કરે છે મહારાજ કે સંતો? આપણે આત્માનંદ સ્વામીની રીત રાખવી છે. આત્માનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામીના ગુરુ. એમાં આપણે ગોદડી તો થઈ ગઈ, એક તુંબડી રાખવી બધા. આપણે આત્મા નંદ સ્વામીની રીત, આપણે વર્તવી છે તે નીત, આપણે વર્તવી છે તે નીત. તેમાં ગોદડી આપણે થઈ, ગોદડી રાખતા થઈ ગયા આત્માનંદ સ્વામી, ગોદડી રાખતા. એક તુંબડી રાખવી સઈ, કારણ કે આત્માનંદ સ્વામી એક તુંબડું રાખતા, એમાં જ પાણી પીતા, એમાં ભિક્ષા માંગતા, દાળ રોટલા શાક, અને એમાં ને એમાં ચોળી ખાતા. તેમાં પાણી પીતા વળી, તેમાં માગી ચોળી ખાતા, તેમાં માગી ચોળી ખાતા, તેમાં પાણી પીતા વળી, અને એમાં ને એમાં માગી ચોળી ખાતા તા તે હ, માગી ચોળી ખાતા તે હ. આવું કરવું છે. રસ્તામાં હેલ્યા હેલ્યા જતા હતા, આવી વાતો કરતા, અને વળી કીધું, સંતો આપણે પણ પત્તર રખાવવા છે. આનો અર્થ એ થાય કે આના પહેલાં પત્તર નહોતા. આવી રીતે મહારાજે કેટલીક ત્યાગ સંબંધી વાતો બહુ કરી. પછી વગડામાં એક ઈંટને ઊભી કરીને તેને સિંધૂર ચોપડ્યો હતો, ને આગળ નાળિયેરની કાચલિયું પડી હતી એવું મહારાજે જોયું. એને જોઈને મહારાજે કહ્યું છે, જુઓન આ ઈંટ છે ને સિંધૂર ચોપડ્યો છે, એમાં દેવની બુદ્ધિ લાવીને લોકો માને પૂજે છે. પછી જ્યારે પૂજનારાનું ધાર્યું થાય ત્યારે તે એમ કહે છે, મારું એ દેવે હારું કર્યું. શું કહે? મારું એ દેવે હારું કર્યું. મહારાજ કહે, આમાં તો એની શ્રદ્ધા ફળતી હોય છે. પોતાનો જે દિવ્ય ભાવ હોય છે, આસ્તિકતા હોય છે, એટલે ફળતી હોય. આસ્તિકતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ઈંટમાં પણ દેવ આવીને એની અંદરની ઈચ્છાની પૂર્તિ કરે છે. બાકી માણસને આસ્તિકતા ના હોય તો મંદિરમાં પધરાવેલા દેવ પણ એનું કામ કરતા નથી. એમ ચાલ્યા જતા હતા તો વચ્ચે એક ગામ આવ્યું. એ ગામનું નામ હતું ભાડઈ. દિવસ થોડો રહ્યો હતો અને ભાડઈ ગામ આવી ગયું. ભાડઈ ગામના પાદરમાં આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે ડુંગરજી, તમે ભાડઈ ગામમાં જાઓ, જાઓ, અમે બધા અહીં ભાગોળે બેઠા છીએ. આજ્ઞા થઈ એટલે ડુંગરજી ભાડઈ ગામમાં જવા તૈયાર થયા. મહારાજ કે, ડુંગરજી આ ગામમાં એક લુવાણાનો દીકરો આપણો સત્સંગી હરિભગત છે, એ ઘરે હોય તો આપણે ગામમાં જઈએ અને એને ઘરે ઉતારો કરીએ, હાંજ પડી ગઈ છે, ભૂજ તો હજી આગુશ. પછી ડુંગરજી ભાડઈમાં ગયા અને એ છોકરાને ઘરે જઈને પૂછ્યું કે છે છોકરો? ત્યારે એ છોકરો ઘરે નહોતો, એનો બાપ હતો. એના બાપે કહ્યું કે દીકરો નથી, શું કામ છે?
તો કે સ્વામિનારાયણ ભગવાન ગામને પાદર આવ્યા છે, ડોણથી અમે ભૂજ જઈએ છીએ, વચ્ચે તમારું ગામ આવ્યું છે, અહીં રાત પડી ગઈ છે, એટલે મહારાજ એવું કહે છે કે આ ગામમાં રાત રહેવું છે. ઓહો હો, મારો દીકરો તમારો ભગત છે, હું તો નથી, પણ ભલે એમ દીકરો ના હોય, આવો બધા મહારાજને લઈને. ડુંગરજી કે એમ અમારે લીધા ન આવે, હાલો તમે. પછી એનો બાપો મહારાજ પાસે આવ્યો અને મહારાજને કહે છે કે અરે મહારાજ, હાલો મારે ઘરે, હાલો રાત રોકાવો, અમારા મહેમાન થાવ, તમારો દીકરો હરિભગત છે એ હોત તો ઘરે આવે. અરે મહારાજ, દીકરો ઘરે નથી તો શું થઈ ગયું, હું છું ને, ઘર છે, મારે ભાવ છે, ચાલો ગામમાં મહેર કરો. હરિ કહે દીકરો ઘેર નથી માટે અમે તો નહીં આવીએ કદી, તમારો દીકરો ઘરે નથી એટલે અમે નહીં આવીએ. ત્યારે એ કહે ના ના, એવું ન હાલે, આવો હરિ આવો, તમે રાત્રિયા વિના જાઓ મને ન સારું લાગે. અને મહારાજ તમે અહીં આવ્યા ને મારે ઘરે રાત રહો નહીં ને જતા રહ્યો, તો મારો દીકરો જ્યારે આવશે ને બારી ગામથી ત્યારે મને વળશે, માટે તમારે આવવું પડે, અમારે ઘરે રાત રોકાવવું પડે, અમારા મહેમાન થવું પડે. અરે મહારાજ ન હાલે, છોકરો વળશે મને. ત્યારે મહારાજે હા પાડી અને ભગવાન સ્વામિનારાયણ ગામમાં પધાર્યા અને એક હાટમાં સૌને ઉતાર્યા. હાટ એટલે ઘરની બહાર અલાયદી રૂમ હોય ને એને હાટ કે ડેલા પાય, એમાં બધાને ઉતાર્યા. પછી લુવાણે કહ્યું છે મહારાજ રસોઈ કરાવું ને બાપા. મહારાજ કે હું રસોઈ કરાવું, હાવ જમ્યા છે. ના 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 ના, જમવું નથી, રવા દો. તો કે હારું. પછી એમણે ખજૂર અને દાળિયા લાવી આપ્યા. મહારાજ કહે ખજૂર પાછો આપો સંતો, દાળિયા રાખો, એમ કહીને દાળિયા રખાવ્યા. મહારાજનો વિવેક બધો જાણ્યા જેવો, જોયા જેવો, શીખ્યા જેવો. પછી ત્યાં લુવાણાના ઘરે ભાડઈ ગામમાં એક બ્રાહ્મણ આવ્યો. ત્યારે મહારાજે કહ્યું છે આત્માનંદ સ્વામી, આ કોક જીવ આવ્યા છે હારા ભૂદેવ, વાતું કરો, લ્યો વાતું કરો. પછી આત્માનંદ સ્વામીએ વાત કરી, વિઠ્ઠલનાથ વસે જીય જાકે. આત્માનંદ સ્વામી વાત કરે, વિઠ્ઠલનાથ વસે જીય જાકે, વાકી રીત પ્રીત છબી ન્યારી, ઉગ્ર સ્વભાવ પરમ પરમાર્થ, સ્વાર્થ લેશ નહીં સંસારી. જેના હૃદય કમળમાં પરમેશ્વરનો વાસ થાય છે એની રીત કંઈક અલૌકિક હોય છે. રીત જગત સે ન્યારી, જગતમાંહી સંત પરમ હિત ગાય. એની પ્રીત કંઈક ન્યારી હોય છે, જગતના બધા જીવને માયિક પદાર્થમાં પ્રીત હોય છે, જ્યારે જેના હૃદય કમળમાં પરમેશ્વર વસાય એની પ્રીત પરમેશ્વરમાં હોય છે. એની છબી ન્યારી, એનો 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 તમે આમ જુઓ ને, દેહ જુઓ ને, એની આકૃતિ જુઓ ને, એનો પ્રભાવ જુઓ ને, બીજાથી અલગ પડી જાય જેના હૃદયમાં ભગવાન બેઠા હોય. એને ઉગ્ર સ્વભાવ ન હોય, એ પરમ પરમાર્થી હોય, સ્વાર્થ લેશ નહીં સંસારી, સાંસારિક સ્વાર્થ એને લેશ હોય નહીં. એ સુરદાસના કીર્તનની આત્માનંદ સ્વામીએ વાત બહુ કરી. આ સુરદાસનું પદ છે. પછી બ્રાહ્મણ કહે, એ જયનારાયણ, મારે તો સંધ્યાનો વખત થયો છે માટે હું તો જઈશ. બ્રાહ્મણ તો ઉઠીને વ્યાઈ ગયા. પણ સુરદાસના કીર્તનની આ પંક્તિ ઉપર પછી મહારાજે સાધુને વાત બહુ કરી. સાધુને મજા આવી ગઈ. આ બાજુ નરસંડા ગામ છે, ત્યાં હું રહેતો હતો ને વડતાલ પાઠશાળામાં ભણતો હતો. 4 કિલોમીટર થાય, રોજ આવવાનું રોજ જવાનું. એક ભૂદેવ મારી પાસે ત્યાં આવેલા. આમ તો હું ભણતો હતો એટલે ટાઈમ નહોતો, પણ હવે ભૂદેવ બેઠા હતા એટલે મને વળી ઉમળકો ચડી ગયો. ઉંમર તેથી નાની, 1.5 કલાક સુધી મહારાજની વાતો કરી, પરચાની લીલાની. ભૂદેવ 1.5 કલાક સુધી કાંઈ ન બોલ્યા. પછી ઊભા થયા ને તઈ બોલ્યા, એવું જ હું હોય કે એમ કહીને વ્યાઈ ગયા. પછી મને જે પસ્તાવો થયો છે તો હજી સાંભળ્યો છે. ભલા થઈને તમે એવા ભૂદેવ નથી ને કોઈ, એવું જ હું હોય કે
એમ કે વૈયાગ્યા બોલો. મને એમ થયું કે આ 1.5 કલાક મેં આની આગળ વાત કરીને બગાડ્યો. અરે રે, આના કરતાં તો ભજન કર્યું હોત, માળા કરી હોત, વાંચન કર્યું હોત, વિદ્યાભ્યાસ કરીએ છીએ, એ કાંઈક 2-4 શ્લોકો કુમાર સંભવના ગોખ્યા હોત તો કાંઈક થાત. આની આગળ ક્યાં 1.5 કલાક ધપલી કૂટી. પણ આજ મને શ્રોતાગણ બહુ સારો મળ્યો છે, વંદન તમને. આમાં કોઈ એવું કે એવું નથી કે એવું જ હું હોય એમ. બધાને ભગવાનમાં પ્રેમ છે, પરમેશ્વરનો નિશ્ચય છે, સાધુમાં હેત છે, કલ્યાણનો ખપ છે. અને ઉમંગથી બધા આ શિબિર માણવા માટે વડતાલ ધામમાં ગોમતી કિનારે બેઠા છે. પછી વાત ક્યાં રહી બીજી? કેવળ ભગવાનની અમી દ્રષ્ટિ વર્ષી રહી છે. પૂર્ણ પુરુષોત્તમનો પ્યાર, પૂર્ણ પુરુષોત્તમ આજ આપણને બધાને બાંટી રહ્યા છે. લૂંટો પરમાત્માનો પ્રેમ, લૂંટો. મહારાજે વાત શરૂ કરી દીધી વિસ્તારીને. મહારાજ કે સંતો, વિઠ્ઠલનાથ એટલે ભગવાન. ભગવાન જેના હૃદયમાં વાસ કરે એની પ્રીત રીત અને છબી ન્યારી હોય. એ દિવસની ઘણીક મહારાજે વાતો કરી. પછી મહારાજ કે સંતો, હજી તો ક્યાં બહુ રાત ગઈ છે? હરિ કહે ઊંઘશો હમણે, પ્રભાત ક્યારે થશે તમને? આટલા બધા વહેલા હોઈ જાયશું તો ક્યારે હવાર પડશે? માટે પ્રશ્ન કરો, કાંઈક પૂછો તો કાંઈક વાત કરીએ અમે. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા છે, ક્યાં પ્રશ્ન કરના હે? કેમ ક્યાં પ્રશ્ન કરે મહારાજ? આત્મા હે, સો સત્ય હે, ફિર પ્રશ્ન ક્યાં કરે? મહારાજ ભેળા આવા સાધુ હતા બધા, ઓલમોસ્ટ એ હું બધી માથા કૂટી. ત્યારે મહારાજે કહ્યું, એ તો તમે ઠીક કહો છો સ્વામી, આત્મા છે સત્ય છે, બીજું બધું અસત્ય છે. પણ દીવો એ પણ અગ્નિ છે, મશાલ એ પણ અગ્નિ છે, વીજળી એ પણ અગ્નિ છે, અને વડવાનળ અગ્નિ એ પણ અગ્નિ છે. પણ બધું એ ખરખું નથી છે, જાતીય કરીને બધો અગ્નિ જ, એમ જાતીય કરીને બધા આત્મા જ છે. પણ એ ખરખા ન હોય. કેમ? શું કેમ? દીવાને લગારેક વાયુ લાગે તો ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ પાણીમાં રહ્યો હોય સમુદ્રને તળીએ ઓલાય નહીં. એ તો પાણીને બાળે અને જીવતો રહે, અને એ અગ્નિ પાણીને બાળે એની વરાળ થાય, એના વાદળ બંધાય, અને સંસારમાં ખારું પાણી મીઠું થઈને વરસે. બોલો, એ ઓલાય નહીં. એમ આત્મા આત્મામાં ભેદ છે એ દિશની ઘણીક વાત કરી ભાડઈમાં. છે ને મજા આવે એવું બધું એક નહીં. આમ તો કીડીનો આત્મા અને આપણો આત્મા, આમ જાતીય કરીને તો આત્મા એટલે આત્મા, પણ ભગવાનના ભક્તનો આત્મા ભગવાનના વાસને લઈને મહાત્મા હોય છે. ભગવાનના સાધુનો આત્મા, એમાં ભગવાન સાક્ષાત પ્રગટ વર્તતા હોય છે એટલે ભગવદ રૂપ હોય છે. ફેર છે, બધું એક સરખું માનવું નહીં, સમજવું, થોડું સમજવું. ભગવાન આમ ગણીએ તો બધામાં એક સરખા રહ્યા છે, અને આમ ગણીએ તો જેટલી જેનામાં શુદ્ધિ વધારે હોય એટલા ભગવાન ત્યાંથી વધારે પ્રકાશતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે દાખલો દીધો કે પાણી તો પાણી જ છે, પાણી જાતીય કરીને એક સરખું, પરંતુ ડોળાયેલું પાણી અને સ્વચ્છ પાણી, બિસલેરી પાણી, એમાં ફેર છે. સ્વચ્છ પાણી હોય તો આકાશમાં જેવો સૂર્ય છે એવો ને એવો એમાં પ્રકાશે છે, અને ડોળાયેલું પાણી હોય
તો એમાં સૂર્ય નથી દેખાતો એમ ડોળાયેલો આત્મા હોય ને, ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, આ બધો અહંતા મમતા રૂપી માયાનો ડોળ જેમાં ચડ્યો છે, છે જ સૂર્ય છતાં પાણીમાં ન દેખાય, એમ છે જ પરમાત્મા છતાં પણ ડોળાયેલા આત્મામાં પરમાત્મા પ્રકાશતા નથી. એના પગમાં ભગવાન હાલે નહીં, એની આંખમાં ભગવાન જોવે નહીં, એના હાથમાં ભગવાન લેતી દેતી કરે નહીં, કેમ જે એ દેહાભિમાની છે, માયિક ગુણે યુક્ત વર્તે છે, એને હર્ષ શોક રાગ દ્વેષ મારું તારું હું તું અહંતા મમતા કેટલાય ભાવો છે, એ શુદ્ધ બ્રહ્મરૂપ ચિદાકાશરૂપ ધામરૂપ પોતાને સમજી નથી શકતો અને પોતામાં રહેલી મૂર્તિને અખંડ ધ્યાનમાં ધારી નથી શકતો, કેટલુંક દેહાકારે વર્તવાથી અહમ મમત્વ વર્તે છે, કર્તાપણાનો અહંકાર વર્તે છે, છે તો આત્મા જ પણ ફેર છે. બધાય આત્મામાં આ રીતે ભગવાન એની શુદ્ધિ અનુસારે તારતમ્યતા અનુસારે પ્રકાશ કરે છે. આવું ભગવાન બોલ્યા એ દિશની ઘણીક મહારાજે વાત કરી. પછી તે ભાડાઈ ગામમાં લુવાણાની ઘેર મહારાજ મોજ પાથરી હતી તે ઉપર પડી ગયા. આવું છે મહારાજનું કામ, મસ્ત જાતિ મહારાજની મોજ પાથરી લેતી હોય ગયા એમના મોજ ઉપર, બોલો છે ને મસ્તી મજાની. હા હા, જો આનંદ સંત ફકીર કરે સો આનંદ નાહી અમીરી મે, જો આનંદ સંત ફકીર કરે. જેને આત્માનો આનંદ હોય, જેને પરમાત્માનો આનંદ હોય, એને બીજો કોઈ દૈહિક આનંદ મળ્યો યા ના મળ્યો ક્યાં ફર્ક પડતા, આપણને તો શું છે, નથી આત્મદર્શન, નથી ભગવત દર્શન, નથી એ બેયનો કોઈ અનુભવ. અનુભવ માતા પિતાના વિકારમાંથી થયેલા આ પંચભૂતના પિંડાનો છે, માટે પિંડાને સુખ તો આપણે સુખ ને પિંડાને દુઃખ તો આપણે દુઃખ, પિંડાનું માન તો આપણને ખુશી, પિંડાનું અપમાન તો દુઃખનો પાર, પિંડાનું પૂજન તો પ્રેમ વરસે, પિંડાનો તિરસ્કાર તો આગ વરસે આપણી આંખમાંથી, કેમ છે શું કરીએ. દેહાભિમાન છૂટતું નથી, ત્રણ ગુણ ત્રણ અવસ્થા ત્રણ શરીર મુકાતા નથી, આત્મા કાર્ય થવાતું નથી તો ભગવદા કાર્ય થવાય ક્યાંથી. બહુ અઘરું છે, તમે બધા આશીર્વાદ આપો તો મેળ પડી જાય. ક્યાં ક્યાંથી મલાઈ જેવા મહારાજના મુક્તો બધા ગોમતી તટે આવ્યા છો, તમારી પાસે આ જ્ઞાન જીવન આશીર્વાદ માંગે છું. જલ્દી શુદ્ધિ થાય, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ થાય. હું જાણું છું તમારામાં તો એવા મોટા મોટા ભક્તો બેઠા છે કે જેને મહારાજ છાશવારે દર્શન દે. કેટલી શુદ્ધિ હોય ત્યારે પરમેશ્વરે એના પ્રેમની પાછળ પાગલ જેવા વર્તતા હોય. મહારાજે કહ્યું જેની સમજણી એ મોટી મોટો ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નહીં, વર્ણાશ્રમનું માન લઈને ફરે એને વિશે સાધુતા કોઈ દી આવતી જ નથી, અધેરે બેઠા એટલે મોટા થઈ ગયા એવું કાંઈ હોય નહીં. પ્રાસાદ પુરુષે ઉપવિશતા કાકો કેમ ગરુડાય તે, મહેલના ઊંચા કાંગરે બેઠેલો કાગડો શું ગરુડ થઈ જાય છે. સાંભળો છો બધા, આ હીરા જેવા આસનમાં બેઠા એટલે હું હીરો થઈ ગયા. હવે આ તો વ્યવસ્થા છે કે આપણે કથા કરવાની હોય એટલે એ સેવા ક્યાંથી થાય, તો વ્યાસાસનેથી, એટલે અહીં ઊંચું બેહવું પડે, કંઈ ઊંચા થોડા થઈ ગયા, ઊંચા એમ નથી જો. જાણું એક સાહેબ હતા અને એક હતો એનો નોકર, તો સાહેબની હાઇટ જરા ઓછી હતી, નોકર હાઇટમાં જરા ઊંચો હતો, ઉપરથી કોઈ વસ્તુ ઉતારવી હતી એટલે સાહેબ પ્રયત્ન કરે પણ હાથ આંબતા નહોતા, ત્યારે એનો નોકર બોલ્યો, ઊભા રહો સાહેબ, હું ઊંચો છું ઉતારી દઉં. વસ્તુ તો લઈને સાહેબના હાથમાં આપી પણ સાહેબે તરત એમ કહ્યું, ઊંચો નહીં લાંબો છું એમ કે,
ઊંચો તો હું જ છું. સમજાઈ ગયું? એમ અમે અહીંયા લાંબા કહેવાય, લાંબા સમજાણું. ઊંચા તો એ છે કે જેના હૃદયમાં રાગ નહીં, દ્વેષ નહીં, મદ નહીં, મોહ નહીં, દેહાભિમાન નહીં, અખંડ મહારાજ રમતા હોય, જેને બધામાં ભગવાન દેખાતા હોય, મારું તારું મટી ગયું હોય, એ ભોજના ઘનશ્યામ જીવન દાસ પુરાણી સ્વામી વાત્સલ્ય મૂર્તિને યાદ કરવા, હાય હાય, એ ઊંચા કહેવાય. એ જોગી સ્વામીને યાદ કરવું, હા, એ ધોલેરાના ધર્મ સ્વરૂપ સ્વામીને યાદ કરવું, એ ભાવનગરના દાદા ગુરુને યાદ કરું, મેં જોયા જ બધા, એ જેતપુરના શ્રી હરિદાસજી સ્વામીને યાદ કરું, મેં એને જોયા જ, પગ દબાવ્યા છે, ભાઈ ભાઈ, એ ઊંચા, એ ઊંચા. હે પૂજ્યપાદ અથાણાવાળા સ્વામીને યાદ કરો, હજાર માળા ફેરવા વગેરે ઉઠે નહીં મોટો પુરુષ, અખંડ ડેરામાં બેહે, ભજનની લગની. દુનિયા મને મોટો માનશે, નાનો માનશે, એની કોઈ દી એણે પરવા કરી નહીં. પોતાને કોઈ પૂછશે નહીં પૂછે, માને નહીં માને, ખેર, હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠા પારણે હું દોરી તાણું, આ બધા ભગવાનમાં લાગી ગયેલા. છેલ્લે છેલ્લે એના બધાના નિર્મળ હૃદય, એના બધાની આંખમાંથી વરસતી કરુણા, હા, એક દિવસ એની જુવાની હશે ત્યારે એમના સ્વભાવ કે એમની જે કાંઈ રીતભાતનો ઢંગ હશે, પરંતુ એ બધાના છેલ્લા છેલ્લા જીવન મેં જોયા, મને બહુ એનાથી બળ મળ્યું છે, ખૂબ આનંદ થયો છે. શાસ્ત્રી ધર્મજીવનદાસજીને મેં જોયા છે, એનો સત્સંગનો લાભ લીધો છે, ઘણો બધો એમાંથી મને બોધ મળ્યો છે. બધા મોટા મોટા સંતો, મોટા મોટા મુક્તોમાંથી થોડું 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 મેળવી અને ભગવાનને ભજીએ છીએ, બહુ હૃદયમાં આનંદ વર્તે છે. કેટલાક હરિભક્તોને જોયા છે, એને મળ્યો છું, એના હૃદયનો પ્રેમ, એનો મહિમા, એની નિષ્ઠા, એનો ભાવ, એની ધર્મ નિષ્ઠા, ગજબ ગજબ. મારા ગુરુ સદગુરુ ખાનદેશી રાધારમણ દાસજી સ્વામી, શું એની વાતો કરીએ, વર્ષો ગયા એના જેવા થવા પ્રયાસ કરીએ છીએ પણ મેળ જ પડતો નહીં. એમની જે ઊંચાઈ હતી, એમની પ્રભુ પ્રત્યે જે પ્રીતિ હતી, એમનું ધ્યાનનું જે અંગ હતું, એમનું તપનું જે અંગ હતું, એમની જે નિર્મળતા હતી, એમની જે નિર્બંધતા હતી, એમનો જે ત્યાગ હતો, પાંચે પાંચ વર્તમાન ટકોરા બંધ હતા, એ નિર્મોહિતા લાવવી ક્યાંથી? એટલે આ સ્ટેજમાંથી બેઠાલા પરમહંસને પ્રાર્થના કરું, તમને બધાને પ્રાર્થના કરું, થોડોક તમારા હૃદયનો આશીર્વાદનો કણિકો મળી જાય ને તો એવા ઊંચા થવાય. બાકી લાંબા થયા છે, ક્યાંક ઊંચો તો ઊંચો તો લાંબો છું, એની આ વાત છે, સમજાણો. આમ તો જોકે મારે છેલ્લે દિવસે આશીર્વાદ માગવા પડે, પણ હવે ઉતાવળ થઈ ગઈ, આપી દેજો. હં, જેની કથા સાંભળીએ ને એને ગુરુ દક્ષિણામાં કાંઈક આપવું પડે યાર, ના ચાલે, કથા સાંભળવા મફત ન જવાય, કાંઈક ભેટ લઈને જવું પડે, એટલે બધા આશીર્વાદના થોડા થોડા કણિકા ભેટ લઈને આવજો, અમારે એની જરૂર છે. અને વક્તાને જેની જરૂર હોય એ એની વસ્તુ કે જે જોતું હોય એ આપીએ તો એને કાંઈક કામ લાગે, આપણે જોતું ન હોય એવું બધું લાવો તો અમારે સાચવવાનું ભારે પડે. તમારે એમ થતું હોય કે આપણે ઘરે આ બધી વધારાની વસ્તુ છે, આપણે કાંઈ કામ નથી, હાલો આપી દો એમને, તો અમારે કામની ન હોય. ઘણા એને ઘરે નડતું હોય એ અમને દઈ જાય, અમારે ક્યાં નાખવા જાઉં, સમજાણું. એક જણો મોટી બધી મૂર્તિ લાવ્યો, મને કે આ તમારા રૂમમાં જ લગાડજો, મેં પેન્ટિંગ કરેલી છે. મેં કીધું ભલામણ લાઈન ઠીક પડે ને ત્યાં લગાડજો, તો કે નહીં, મારી ભાવના જો તમારા રૂમમાં લગાડો. એટલે મેં કે જગ્યા જોઈ ને ભલામણ, શું જોઈએ છે મારે, સમજી ગયા તમે? શું કહે છે આ બધા મારી બેઠા બેઠા મોટા પુરુષ, ખુરશી મૂંગી નહીં જતા ને, ભાર્ગવજી, સેવન કુમાર, ડૉક્ટર ગંભીરજી, બધા રાજી છો ને,
માસ્તર દલસુખજી આણીકર, બિપિનભાઈ સાવલિયા, યોગેશભાઈ, અમારા સમર્પિત ભાભાઓ બધા ગાભા કાઢીના કહેવા, વનાભાઈ વગેરે, પ્રેમજી પુરાણી, શું કામ આવ્યા છીએ આપણે આ શિબિરમાં? ભગવાન ભજવા. શું કરવા? મોજ મજા કરવા આવ્યા છીએ. તપશ્ચર્યા, ઇન્દ્રિયો અંતકરણને જરા ઠમઠોરીને કંટ્રોલમાં લેવા આવ્યા છે. મનમાની તો બધા ઘરે કરતા જ હોઈએ ને, એમાં ક્યાં ને કોઈને શીખવાડવી પડે છે મનમાની? આ બધાના ભીડામાં બિહાઈને સીધા થઈ જવા આવ્યા છે. હા હા, ટીપાઈ ઘડાઈ જશું, ભગવાનને વાલા થઈ જશું. એસા મોકા બાર બાર નહીં આતા હૈ. મહારાજ મોદ ઉપર હોઈ ગયા, બોલો એમ નમ પોટી ગયા. મને આવી લીલા બહુ ગમે. કેવા મજાના મહારાજ છે. હોઈ ગયા મોદ ઉપર, બોલો. હવે અમારે એમ નમ મોદ ઉપર હોઈ જવું હોય ને તો ભી પડે હો. એમ આમ આમાં આમાં કેમ હોય એમ થાય. અરે એકવાર હારી પથારી ભાળી ગયો હોય એ મોદ ઉપર હૂતો હશે, એકવાર હારો ઉતારો જોઈ ગયો પછી એને બીજી રૂમમાં આપો એટલે મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય. ત્યાં ટેડી આવ્યા ટેડી, તમે આમાં મને ઉતારો આપ્યો તને, એમાં કોક આવીને ઉતરી ગયા, ત્યાં બેઠા અમારી મારી આવીને જ ઉતરી જાય. એટલે ભાઈ હવે હવે એને ખાલી કરાવો. હવે એને ક્યાં ખાલી કરાવો? સાનો મનો આમાં ઉતરને તો કે આમાં ટોયલેટ એટેચ ઠંડા બાથરૂમ નથી. હવે તારા બાપા બહાર જતા વાડીએ, સાનો મનો ઉતરને હું આટલી બધી વાયડાઈ વધી જતી છે. થોડીક પદવી મળે, થોડીક મોટાઈ મળે, થોડુંક માન મળે, હવે આમાં આવું જ થઈ જાય. સારું ખરેખર એકવાર પછી એવું જ થઈ જાય. એમાં કાંઈ આમાં માણાનો વાંક જ નથી. હાય હાય, મોટા પુરુષો જોયા છે આપણે, એની રીત જોઈ છે, એની અલૌકિકતા જોઈ છે. હવે મોદ પાથરી હતી, હોઈ ગયા. બોલો, તે છોકરાને ભણ્યાની શાળા હતી ત્યાં બધાય હોઈ ગયા મહારાજની અડખે પડખે. ને મહારાજ પોટતા ને તો મહારાજની ચારે બાજુ સાધુ પાર્ષદો બધા હોતા. હો હા, બધા ભેગા હોતા. મહારાજને આમ સ્પેશિયલ બંગલો નહોતો ક્યારેય માગ્યો, અને બંગલેની જરૂર નથી પડી. હવે અમારે બધાને સ્પેશિયલ બંગલો જોઈ તો જ ઠીક રહે, એમ તેમ ફલાણું ઠીકડું. હવે ભલામણ, હવે શ્રીજી મહારાજના બલિદાન હામું તો જરાક જુઓ. મહારાજ એમ કહેતા હતા કે મારા દાખડા હામું જોજો, વાહેલા બધા મારા દાખડા હામું જરાક જોજો, બહુ મોટભા થઈ જાવ. માં શું તમારે લઈને આ સંપ્રદાય છે? તમારે લઈને મંદિરો છે, દેવો છે, ગાદીઓ છે, તમારે લઈને છે? સીધા તૈયારમાં આવીને ટાઈડ ફાઈડ કરી કરવું, નિર્માનીપણે રહેવું નહીં, કોકને નિર્માની કરવાનો રોજ ઉપદેશ દેવો? આપણે પહેલાં થવું પડશે. સ્વામિનારાયણ ભગવાન પહેલાં નિર્માની થયા હતા હો ઘણા, પછી વાહે બે ચાર ઘણા થયા લોકો. આપ રહે નિર્માની હોય કે અતિ દિન બહુ દિન, વશીકરણ યહ મંત્ર સે જગહી કીએ આધીન. રોબ મારીને મહારાજે કોઈને વશ કર્યા હતા? પગમાં પાડ્યા હતા? નિર્માની કર્યા હતા? દાસ બનાવ્યા હતા ડોળા કાઢીને? ઘણાને એમ થયું છે કે હું આમ તેમ બધું કરું એટલે બધાને અમારો મહિમા થઈ જાય, ને બધા હાજી હાજી બાપજી હાજી બાપજી કરે. હવે એમ ન હાલે એવું બધું. આપણે પહેલાં પોતે હાથ જોડવા પડે, આમ નિર્માની થવું પડે, પગે લાગવું પડે. સ્વામિનારાયણ ભગવાન સંતોને દંડવટ કરતા, આપણાથી માથું હરખું નમે નહીં. હવે આને આ દખ કોને કહેવા જવું? અને બીજા બધા અમને બહુ માને પગે લાગે, અમે કહે એમ કરે, કોઈ નવરો નથી. આપણે અહંકાર છે તાર હામાન નથી, આપણા કરતાં હો ગણો છે. અત્યારે બધા શેરમાંથે હવા શેર છે, કોઈ કોઈને ગણે એમ નથી. માટે ટે ટે ફે ફે કાંઈ કરવું જ નહીં. આજ તો ગમે એને ગમે કહી દે એમ છે. આઝાદી છે આઝાદી, રાજાશાહી વહી ગઈ. આ સ્વતંત્ર યુગ છે. હવે આપણે અહીંયા આ રાજા સાહેબ ગઈ અને 70 વર્ષ થઈ ગયા, કોઈ રાજા ભાળ્યો નથી. બોલો, છત્ર સમર વાળો કોઈને દર્શન થયું નથી. આપણા પીએમ મોદી એમ ન માટા મારે બંડી પહેરીને, કેમ જે આ સ્વાતંત્ર યુગ છે. હવે રાજા સાહેબનો દેંડાટ કાંઈ કોઈનો હાલે નહીં.
હવે યારે હળી મળીને હાથ જોડીને જીવો તો વાંધો નથી, નહીંતર કોકની કોણિયા સડી જવાય, કોઈ કોઈની કાંઈ આબરૂ રાખે એમ નથી. જરાય ઊંચા થયા નથી, કોકે માથામાં માર્યું નથી, અટક કેમ? તક અત્યારે ક્યાં રાજા થાય છે આટલો બધો ઊંચો મુકામ તા? તું જેવો હું, હું એવો તું, ટે ટે કાંઈ નહીં. ભજન કર. હા, તારા આત્મામાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રમતા હોય તો તને પગે લાગી. હા, બાકી તો બધી વ્યવહારિક મોટપ તો અમારે હવે હવે સાચવવાની હોય એનો કાંઈ વાંધો નહીં, પણ હવે સમજી રાખવાનું, સમજી રાખવાનું કે મોટા હોઈએ કેવા હોય એમ. હું આ પદ પ્રતિષ્ઠાની કે ઉંમરની કે વ્યવહારની મોટપ નહીં કહેતો, હું રિયલી અંદરની આત્માને પરમાત્મા સાથે જોડાણની જે મોટપ છે એની વાત કરું છું. હું ગયા છોકરાને ભણવાની શાળા મોદતીને એ કહું છું, અને પડખે સાધુ નરિભક્તો હોય ગયા લીલા લે. પછી સવારમાં ઉઠ્યા ત્યાં લુવાણો આવ્યો, એણે કહ્યું છે મહારાજ રસોઈ કરાવું? ત્યારે મહારાજે કહ્યું છે લુવાણાનું અમે જમતા નથી, હા અમે ધર્મવાળા. શું કીધું? ભાઈ લુવાણાનું અમે જમતા નથી. ત્યારે એ કહે પણ મહારાજ એક બ્રાહ્મણ છે અમારે સારો પવિત્ર, તમે કહેતા હો તો બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીએ. મહારાજ કે બહુ સારું, તો વાંધો નહીં કરાવો હાલો. એમ કહીને મહારાજ અને સાધુ નાવા ગયા, પછી નાઈને આવ્યા, પછી રસોઈ તૈયાર થઈ, પછી પંગત થઈ, તે મહારાજ ને સાધુ જમવા બેઠા. પછી મહારાજ જમીને ઉઠીને ઓસરીએ ખાટ હતી એના ઉપર બેઠા, પછી કળશો હાથમાં લીધો પાણીનો લોટો અને લુવાણાને કીધું હાય લુવાણાજી અહીં આવો, હાલો હાલો અહીં આવો. અને એ આવીને બેઠો એટલે મહારાજે હાથ જાલ્યો, લ્યો પાણીને લ્યો નિયમ. એ બોલ્યો કે પણ આમ જ તો કે એમ જ હોય. પટ લ્યો પાણી, જટ લ્યો વર્તમાન, અને ભજો ભગવાનને, ધરો ધ્યાનને, પામો અક્ષરધામ. હા કે હારું હાલો, તારે મારો છોકરો સત્સંગી તો છે જ, હવે આજથી હું એનો બાપો હરિભક્ત. મહારાજે હાથમાં પાણી આપ્યું અને મંત્ર બોલી નાખ્યો, કાળ કર્મણમાં મૂકો પાણી, કરી નાખ્યો હરિભગત લ્યો. અને પછી જે મહારાજ બોલ્યા એ વાત જરા મહારાજ જ જાણે, આપણે ન જાણીએ. મહારાજ એવું કહ્યું કે અમે તો તમારા સારું અહીં રહ્યા છીએ, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો કે છે. એના આગલા અવતારોની કમાણી હોય છે, ભટકેલા જીવોને પાછો ભૂદરો પોતાને માર્ગે વાળે છે, દયા કરીને સામેથી જઈને એનો હાથ ઝાલે છે અને પોતાની મૂર્તિનું જ્ઞાન આલે છે. આ છે સ્વામિનારાયણ ભગવાન. આપણને પણ ભગવાન આ રીતે જ કોઈ સંતને માધ્યમ બનાવીને, કોઈ ભક્તને માધ્યમ બનાવીને, કોઈ ઉત્સવને માધ્યમ બનાવીને, કોઈ શિબિરને માધ્યમ બનાવીને, કોઈ મંદિરને માધ્યમ બનાવીને, તે દ્વારે આપણો હાથ ઝાલીને પોતે પોતાની પાસે લઈ આવ્યા છે. નહીંતર આપણા ટાંટિયાએ વડતાલમાં ન હોય, ક્યાંક બીજે હોય. કેવલ કૃપા શ્રી હરિજી મહારાજની, કેવલ કૃપા આવી મહારાજે કૃપા કરી. બોલો, મહારાજની કૃપાને કોટી કોટી વાર વંદન કરીએ છીએ. કરુણાના એ સાગર છે, આપણે એને વિશે પ્રેમ શ્રદ્ધા નિષ્ઠા રાખીશું તો જરૂર જરૂર સર્વ દુઃખોથી બચાવશે, કાળ કર્મને માયા છોડાવશે, એના સ્વરૂપમાં અખંડ આપણને જોડી દેશે, એની મૂર્તિનો મહા આનંદ દેશે. પછી મહારાજ ચાલી નીકળ્યા અને ભાડઈ ગામની બહાર નીકળ્યા, અને એ વખતે મધ્યાહન હતો, તડકો તડકો બપોર. તડકામાં મહારાજ અને સંતો ચાલ્યા. ચાલતા ચાલતા મહારાજે વાત કરી, વાલા સંતુઓ કેટલો તડકો છે, કેટલો તાપ પડે છે, સાધુને આવે વખતે ચાલવું શા માટે, હે સંતોને આવા તાપમાં ચાલવું શા માટે? જુઓ, કોઈ જીવ આખી સીમમાં દેખાય છે, જણાય છે?
ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ મોટા જીવ બળી મરે છે તો તડકામાં રહેતા બીજા નાના જીવની શી વાત કરવી, કોઈ ક્યાંથી દેખાય. એમ હસતા હસતા ચાલ્યા અતિ કેડ સુધી સાદર ઝૂકી હતી, હાથ છૂટા મેલી ચાલ્યા શ્યામ, પૂછે સાધુ ને વાલમ આમ. ચિત્ર દોર્યું મહારાજનું કે ભાડાઈ ગામથી જ્યારે મહારાજ નીકળ્યા ત્યારે કેવી રીતે હાલતા હતા, કેવું વાતાવરણ હતું, શું વાત થતી હતી. હસતા હસતા હાલે તડકામાં કેડ સુધી ચાદર લટકતી હતી, હાથ છૂટા મેલીને મહારાજ હાલતા, અને હાલતા હાલતા સાધુને પૂછે છે, હે સ્વામી તમે કેટલી ફેર રોટલી લીધી, કેટલી વાર શીરો લીધો વિધિ. સાચું બોલો, રોટલી કેટલી વાર લીધી, કેટલી વાર શેરો લીધો, બોલો કેટલી વાર લીધો દૂધ પાક, લીધું કેટલી વાર તમે શાક, બોલો. અત્યારે કોઈ આવું પૂછે અને પૂછે તો કે હું સાઈટ્યા છો, ખાવાઈ દેતા નથી, હારી ઉપાય દીશો. આ તો શ્રીજી મહારાજ આવી કસણીમાં સાધુને લેતા અને સાધુ એને ઓળખી ગયા હતા એટલે તોય રહેતા. બાકી હાલ તો થાય, ત્યારે તો હાથ ફેરવી ફેરવીને રાખવો પડે. મોટા મોટા ગરબા મારતો હોય એ કહેવાય નહીં, અમે કેટલી વાર રોટલી લીધી ને કેટલી વાર શાક લીધું કહેવાતું છે. કેટલી વાર લીધા દાળ ભાત, એમ સાધુને પૂછી એ વાત. હાલતા હાલતા સાધુને પૂછે છે. પછી મહારાજે સાધુને કહ્યું છે, સાંભળો તમે 15 શેર ખાધું, કેમ આટલી વાર લીધું, ગણો ને 15 શેર થાય મહારાજ. પછી કોઈકને કહે તમે 10 શેર ખાધું, પછી કોઈકને કહે તમે 7 શેર ખાધું, પછી કોઈકને કહે તમે 5 શેર ખાધું. આવું બધું બોલ્યા ત્યાં હોય તો વાંધો નહોતો, પણ હવે જે બોલે છે ને એ આપણાથી સાંભળાય એવું નથી. કેમ જે આપણી મા સમાન નંદ સંતોને આપણો બાપ જરા તડકાવે છે. વાહ, શું અલૌકિક રીતિ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઘડતરની રીતિ છે આ, ઘડતરની. એવી રીતે સર્વે સાધુને મહારાજે કહ્યું છે, તમે શું સાધુ છો, સાધુ કહેવાવ તમે, તમે તો પેટ ભરા છો, પેટ ભરા. આવું બોલ્યા, જેણે કાને સાંભળ્યું છે એણે લખ્યું છે, તમે તો પેટ ભરા છો. કે હવે આજ અમને કોઈ એવું કહે, લે જિંદગીભરની આંટી પડી જાય એની અરે અમારે. સાચું કહું, મહારાજ આવીને કહે ને તોય વહમું લાગે એમ છે, તો બીજો તો કોઈ કહે છે ન. મહારાજ આવીને એમ કહે ને તમે હું સાધુ છો, પેટ ભરા છો, આવા છો તેવા છો, જો આવીને કહેવા માંડે ને મહારાજ તો મહારાજનો મહિમા ઉતરી જાય. અમે તમને સર્વોપરી કહેતા હતા ને દયાળુ કહેતા હતા ને કરુણા નિધાન કહેતા હતા, આ તો બધું ખોટું નીકળ્યું, ક્યાં કાંઈ નીકળ્યું, આવું થઈ જાય. ઘણાને બહુ મહિમા હોય હો, પણ જરાક જો એને ટડકાવ્યો હોય તો 6 મહિના સુધી ઢૂકડો જ ન આવે અને આડુંવળું બોલવા માંડે, ક્યાં ગયો મહિમા, ક્યાં ગયો. તને વખાણ્યો ત્યાં સુધી તને મહિમા રહ્યો, જરાક ટૂંકો લીધો ત્યાં મહિમા બધો ફહાઈને હેઠો પીડ્યો. અને એટલે મહારાજે કીધું કે ક્યારેક તો સંતનો મહિમા બહુ જણાય છે ને ક્યારેક તો બહુ જણાતો નથી. એનું કારણ એ છે, સંત તો નિષ્પક્ષ છે, ધર્મવાળા છે, માટે જેની કાંઈ ભૂલ હોય, અજ્ઞાન હોય, તેને તે રીતે સંત કહે છે, વઢે છે, એના દોષ ઓળખાવે છે, એવી એની આગળ વાત કરે છે. ત્યારે તે વાત સાંભળીને એને ઉપદેશ સવળો લેતા આવડતું નથી, ઉલટાનું જે પોતાની ખામી બતાવે એની સાથે એને કુહેત થઈ જાય છે અને મહિમા રહેતો નથી. જીવને ક્યાં સુધી મહિમા રહે, વખાણો ત્યાં સુધી. વઢો એટલે મહિમા તરત બધો હેઠો ઉતરી જાય, આ તે કાંઈ મહિમા કહેવાય. જેમ વઢે એમ મહિમા વધે એ સાચો પાયાવાળો મહિમા કહેવાય. સાધુ વઢે એમ પ્રીત વધે અને મનમાં એમ થાય કે આવા વઢનારા મળ્યા છે, મારા મોટા ભાગ છે. જેમ કુશળ કુંવરબાઈને મહારાજે એમ કીધું કે તું તો મરીને કૂતરી થઈશ,
તને તો રાજમાં વાસના છે. ત્યારે કુશળ કુંવરબાઈએ કીધું, મહારાજ વઢો વઢો, મને આજ દિન સુધી કોઈ વઢનારો કેતલ મળ્યો નથી. આજ મારા મોટા ભાગ કે મને મોઢે મોઢ આવી સાચી વાત કરનાર તમે મળ્યા છો. રાજી થયા ડોશી, આપણે રાજી થઈએ તો સાબાશ, બાકી તો ક્યાં સારું લાગે. કોઈને કહેવાતું નથી કાંઈ. આજ તો હાવ રોકડી ભૂલ હોય, આડાય હોય, ઊંધાય હોય, અડબંગાય હોય, તોય આપણે કહી નથી શકતા. કાંઈ નથી કહેવાતું, ખમી જ ખાવું પડે. અને ખમી ખાઈએ ત્યારે આખો સત્સંગ શોભે છે, માહોલ એકત્રિત થાય છે, આનંદ આવે છે, સુખ આવે છે, બધાને સુખ આવે. હે, તમે શું સાધુ છો બધા, તમે પેટ ભરાયા છો એમ કહીને બોલ્યા છે. એ તો બ્રાહ્મણે હવ સારું રસોઈ કરી હતી, હા, પણ અમે ઉઠ્યા ન હોત તો બ્રાહ્મણને પણ વાહે વધે જ નહીં કહેશ. આવું બોલ્યા બધાને, વેઢ્યા કરી હતી બધાય નહીં, પણ કાંઈ તમારે માપ છે ખાવાનું. હવે એક વાત તમને કહું, બીજી ત્રીજી વાતે આપણે જેને વઢવું એને વઢીએ, પણ કોઈને ખાવાની બાબતમાં આપણે ટડકાવીએ ત્યારે એ માણસને દુઃખ લાગે. અહીં તમે બધા શિબિરાર્થી આવ્યા છો, તમને એમ કહીએ ખારા ચાર રોટલી ખાઈ ગયો, અહીં હું ખાવા આવ્યો છો, શિબિર કરવા આવ્યો છો, ઠેલો લોક ન લ્યો, ઠેલો ઉપાડો કે ન ઉપાડો. વાત આમ છે, સ્વામિનારાયણ ભગવાને પોતાના પરમહંસોને અહીં સુધી તાવ્યા છે કે પેટ ભરાવો. આવું વઢતા તોય વાલું લાગતું, પ્રેમ થતો એ સાધુને, એને જ સાચી સમજણ કહેવાય, સાચી નિષ્ઠા કહેવાય, સાચો મહિમા કહેવાય, સાચી પ્રીતિ કહેવાય, સાચી આત્મીયતા કહેવાય. આપણને કોઈ કાંઈ કહે અને હેત ઘટી જાય, મહિમા ઉતરી જાય, તો શું ધૂળ નિષ્ઠા પ્રીતિ હતું? કાંઈ નથી, બધો દેખાડો છે. એવી વાત બહુ બહુ કરે એમ નિર્વિઘ્ન કરે સરે. પછી તુલસીદાસનું એ હ બોલ્યા આગળ પદ હતું તે હ. હે મન ધીર ધરજ ક્યું ન ધરે 1900 ભીતરે. આવું કંઈક તુલસીદાસનું આગમ છે. તે બોલ્યા, હે મન ધીરજ ક્યું ન ધરે 1900 કે ભીતર એસો જોગ પરે હે. કાંઈ સમજાતું નથી બધી દિવ્યવાણી. પછી માર્ગમાં ચાલતા એક કૂવો આવ્યો, એની પાસે બાવળ હતો, તેની હેઠે કાંટા ને લાકડા ને એવું બધું પડ્યું હતું. એક જૂનો ઝેરનો મોટો ગળેલો ભૂકો હતો, એવું બધું પડ્યું હતું એની ઉપર. મહારાજ એમને એમ હોઈ ગયા, લ્યો લાકડા ઉપર. અને સર્વે સાધુને કહ્યું છે, જેને બહાર જવું હોય, ઝાડા પેશાબ કરવા જવું હોય તે બધા જાઓ, પાણી પીવું હોય તે પાણી પી લો. પછી સાધુ ક્રિયા કરી આવ્યા ત્યારે મહારાજ ઉઠ્યા. પછી આત્માનંદ સ્વામી મહારાજને બરડે હાથ ફેર્યો અને કહ્યું છે, મહારાજ લાકડાના સળ બરડામાં ઉઠ્યા. મહારાજ કહે, એનું કાંઈ નહીં, હલો. આમ પછી ત્યાંથી ચાલ્યા. તે ગામ ધ્યાનડી, અર્થાત હાલ એને ધૂણઈ કહે છે, તાલુકો લખપત, જિલ્લો કચ્છ, ત્યાં મહારાજ પધાર્યા. પછીની કથા કાલ લેશું. વાલા ભક્તો, બધાએ ભગવત ધ્યાનપરાયણ રહેજો, એકબીજામાં ભગવાનના દર્શન કરજો. આપણે મહારાજ અંબારવા આવ્યા છીએ, આપણા દોષો ગોતવા આવ્યા છીએ, આપણી ખામી ટાળવા આવ્યા છીએ, બીજાની નહીં. આ મંત્ર યાદ રાખજો. આવો માહોલ, આવી તક, આવી શિબિર વારે વારે આવતી નથી. મહિમા સમજી એક એક ક્ષણને સ્મરણ દ્વારા સોનાની બનાવીએ, એ જ આપની બધાની પાસેથી અભ્યર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી ના
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન